धोरण नौ विषय विज्ञान चैप्टर छ पेशीओ। चैप्टर पांच में आप कोष विषे माहिती मेळवी हती, जेमा वनस्पति कोष और प्राणी कोष शीख्या था। आज आप पेशी शीखवानी छे। तमने पेशी की व्याख्या खबर ज छे कि कोषना समूह ने पेशी कहवाय छे। आज आप आ पाठ में वनस्पति पेशी और प्राणी पेशी विषे शीखवानुं छे। खूब ज ईजी छे, खाली थोड़ा नाम डिफिकल्ट है तमारा माटे, कई रीते कार्य करे छे तेना विषे समझवानुं छे। वात करी आपणे पेशीनी तो अगाउना प्रकरण में आपणे पुनः याद करिए तो बधा सजीवों कोषोना बनेला छे तेवी माहिती मेळवी हती। एक कोषीय सजीवों में एक ज कोष पायाना बधा कार्य करे छे, ते आपणे शीख्या हता उदाहरण में अमीबा विषे कि अमीबा एक ज कोषनुं बनेलुं छे, पण तेना एक ज कोष द्वारा ते गतिशीलता, खोराकनुं अंतःग्रहण अने श्वसन वायुओना विनिमय, श्वसन अने उत्सर्जन जेवा बधा ज कार्य करे छे। आम एक कोषीय सजीव में एक ज कोष ते बधा कार्य करे छे। ज्यारे बहुकोषीय सजीवों में कोषो मिलियन्स एटले के लाखों प्रमाण में होय छे अने मोटा भागना कोषो विशिष्ट प्रकारना जूज कार्य करे छे। एटले दरेक कार्य करवा माटे विभिन्न कोषो होय छे अने आ विभिन्न कोषोना समूहों द्वारा दरेक कार्य थाय छे। आ विशिष्ट कार्य थाय छे ते कोषोना समूह द्वारा थाय छे। आथी आ कोषो मात्र नियत कार्य करे छे, चोक्कस कार्य करे छे। तेओ तेना कार्यने पूर्ण क्षमतापूर्वक करे छे। मानवमां स्नायु कोषो संकोचन अने शिथिलनना लीधे हलनचलन पामे छे, आपणने खबर छे। हाथ ऊंचो करवो, वस्तुने ઉચકવી, આ બધું સ્નાયુઓ દ્વારા થાય છે, સ્નાયુ કોષો દ્વારા થાય છે અને જેના દ્વારા આપણે સંકોચન અને શિથિલનનું કાર્ય કરી શકીએ છે। સ્નાયુ સંકોચાય છે અને શિથિલ થાય છે, જેના દ્વારા આપણે કાર્ય કરી શકીએ છે। આપણું મસલ્સ છે એટલે કે સ્નાયુઓ છે તે વર્ક કરે છે। બીજી વાત કરી છે ચેતાકોષની। ચેતાકોષો મગજમાં આવેલા છે, જેના વિશેની આકૃતિ તમે ચેપ્ટર પાંચમાં શીખી ગયા છો। કોષોમાં મનુષ્યના જે વિભિન્ન કોષો હતા તમે જોયા હતા, મેદકોષ હતા, ચેતાકોષો હતા, સ્નાયુ કોષો હતા, જેની આકૃતિ તમે ચેપ્ટર પાંચમાં શીખી લીધી છે। તો તેની ચેતાકોષની વાત કરી છે અને ચેતાકોષો મગજના સંદેશા પહોંચાડે છે, જેના વિશે તમે માહિતી મેળવી લીધી છે। તો અહીંયા ચેતાકોષની જ વાત કરી છે કે ચેતાકોષો તે સંદેશાનું વહન કરે છે। આ ઉપરાંત રુધિરના પ્રવાહ દ્વારા ઓક્સિજન, ખોરાક, અંતઃસ્ત્રાવ અને નકામા દ્રવ્યોનું વહન થાય છે। આપણને ખબર છે રુધિર છે તે પ્રવાહી સ્વરૂપમાં છે અને તેના પ્રવાહમાં ઓક્સિજન છે, ખોરાક, અંતઃસ્ત્રાવો અને નકામા દ્રવ્યોનું રુધિર દ્વારા જ વહન થાય છે। વનસ્પતિના ખોરાક અને પાણીનું વહન વાહક પેશીઓ દ્વારા થાય છે। વનસ્પતિમાં એક ભાગમાંથી અન્ય ભાગમાં તે જાય છે। યાદ રાખજો, એક માર્કનો સવાલ છે હા, કે વનસ્પતિમાં ખોરાક અને પાણીનું વહન શેના દ્વારા થાય છે? તો વાહક પેશીઓના દ્વારા થાય છે, જે એક ભાગમાંથી અન્ય ભાગમાં ખોરાક અને પાણીનું વહન કરે છે। આથી બહુકોષીય સજીવો શ્રમ વિભાજન દર્શાવે છે। શ્રમ વિભાજન, શ્રમ એટલે જે કાર્ય થાય છે તેને શ્રમ કહેવાય છે, એનું વિભાજન થાય છે, એટલે દરેક સ્નાયુઓ છે તેમનું કાર્ય અલગ હશે। આ ઉપરાંત દરેક કોષો છે જેનું સમૂહ પેશી બનેલું છે, આ પેશીનું દરેક કાર્ય વિભિન્ન હશે। આમ બહુકોષીય સજીવોમાં દરેક કાર્યનું વિભાજન થયેલું છે। જેમ કે સંદેશા પહોંચાડવાનું કામ છે તો એ કોણ કરે છે? તો તે કાર્ય કરે છે ચેતાપેશી। આમ ચેતાકોષોથી રચાયેલી જે પેશી છે તે શું કામ કરશે? સંદેશા પહોંચાડવાનું। આમ આ કાર્ય શું છે? શ્રમ વિભાજનનું। આ શું દર્શાવે છે? શ્રમ વિભાજન આપણને દર્શાવે છે। શરીરમાં એવા કોષો હોય છે જે એક રીતે કાર્ય પૂર્ણ કરવા માટે સક્ષમ હોય છે, એટલે દરેક કોષો છે જે પોતે વિભિન્ન કાર્ય કરે છે અને તે કાર્ય પૂર્ણ કરવા માટેની ક્ષમતા ધરાવે છે, સક્ષમ હોય છે અને તેઓ હંમેશા સમૂહમાં હોય છે। આ પરથી જાણી શકાય છે કે શરીરમાં નિશ્ચિત કાર્ય માટે નિશ્ચિત સ્થાનમાં વિશિષ્ટ સમૂહ દ્વારા કાર્ય થાય છે। આ કોષોના સમૂહને પેશી કહે છે। આમ કાર્ય વિભિન્ન હશે તો એ જે પેશીનો સમૂહ છે તે પણ અલગ અલગ હશે। ખબર પડી ગઈ? વ્યાખ્યા છે, યાદ રાખજો, પેશીને એક માર્કમાં પૂછાય। શરીરમાં એક નિશ્ચિત કાર્ય કરવા એક નિશ્ચિત સ્થાનમાં એક વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે, આ કોષોને સમૂહને પેશી કહેવામાં આવે છે। આ પેશીની વ્યાખ્યા છે, ધ્યાન રાખજો। આ પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે, જે આપણે જાણીએ જ છીએ। દરેક કાર્ય કરવા માટે જે પેશીઓનો સમૂહ છે તે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો હોય છે અને તેના દ્વારા જ કાર્ય થાય છે। અહીંયા આગળ વાત કરી છે રુધિર, અન્નવાહક અને સ્નાયુઓની પેશીની, કે રુધિર છે, અન્નવાહક છે કે સ્નાયુ છે, બધા પેશીના ઉદાહરણ છે જે વિશિષ્ટ કાર્ય કરે છે
અને આ વિશિષ્ટ કાર્ય કરવા માટે તેમનો વિશિષ્ટ કોષોનો સમૂહ છે અને આ સમૂહને આપણે શું કહીએ છીએ પેશી કહીએ છીએ જે બહુકોષીય સજીવમાં જોવા મળે છે એકકોષીય સજીવમાં હોતી નથી કારણ કે એકકોષીય સજીવમાં માત્ર એક જ કોષ હોય છે ખબર પડી ગઈ પેશીના ઉદાહરણ યાદ રાખજો એક માર્કમાં પૂછાશે પેશીની વ્યાખ્યા શું છે તે પણ પૂછાશે આમ કોષોના સમૂહ કે જે સંરચનાકીય સમાનતા ધરાવે છે તેમજ કોઈ એક કાર્ય એક સાથે એકઠા થઈને પૂર્ણ કરે છે સમૂહમાં રહીને પેશીનું નિર્માણ કરે છે આ રીતે કાર્ય થાય છે અને પેશી કામ કરે છે હવે વાત કરીએ છીએ વનસ્પતિ અને પ્રાણીઓમાં સમાન પ્રકારની પેશીના બનેલા છે કે નહીં યાદ કરી લઈએ પાંચમા ચેપ્ટરને કારણ કે પાંચમાના આધારે જ માહિતી આપણને છઠ્ઠામાં મળે છે પાંચમામાં જે કોષ શીખ્યા હતા એમાં તમે લોકોએ ધોરણ આઠમાં પણ શીખ્યું છે ગાલનો કોષ અને ડુંગળીનો કોષ તો કોષ અને કોષનો સમૂહ છે એક કોષ હોય તો આપણે એક કોષીય કહીએ છીએ અલગ અલગ વિભિન્ન કોષો છે જેના લીધે આ શું બને છે પેશી બને છે ડુંગળીનો કોષ આપણે જોયો છે જે ઈંટોની જેવી રચના હતી દિવાલમાં જેમ ઈંટો ગોઠવાયેલી હોય છે તેવી રચના હતી અને ગાલનો કોષ જોયો છે જેના આધારે આપણે કહી શકીએ છીએ કે બંને કેવા હોય છે વિભિન્ન હોય છે અને વિભિન્ન પ્રકારની પેશીઓ ધરાવે છે આ ઉપરાંત આપણે પાંચમા ચેપ્ટરમાં વિભિન્ન કોષ જોયા હતા મનુષ્યની અંદર આવેલા છે તે થોડા યાદ કરી લો તો જેમાં મેદકોષ હતા અંડકોષ હતા અરેખિત સ્નાયુ હતા ચેતાકોષ હતા રુધિર કોષો હતા અસ્થિકોષો હતા આ બધા કોષોની આકૃતિ આપણે ચેપ્ટર પાંચમાં શીખ્યા હતા તો એ પણ શું હતી વિભિન્ન હતી આમ દરેક કાર્ય કરવા માટે ભિન્ન ભિન્ન કોષો હોય છે જેમનો આકાર પણ કેવો હોય છે ભિન્ન ભિન્ન હોય છે અહીંયા ઘડી આપણે આ જ વાત કરવાની છે અહીંયા એના રિલેટેડ જ પ્રશ્નો પૂછ્યા છે કમ્પેરિઝન વનસ્પતિ અને પ્રાણીના કોષોમાંથી બનાવેલી પેશીની છે આવો આપણે વિભિન્ન પેશીઓની સંરચના તથા તેમના કાર્યની તુલના કરીએ શું વનસ્પતિ અને પ્રાણીઓની સંરચના સમાન હોય છે શું બંને સમાન કાર્ય કરે છે આપણે બધા જાણીએ છીએ વનસ્પતિ અને પ્રાણીઓના કાર્ય સમાન હોતા નથી બંને ભિન્ન ભિન્ન હોય છે બંને વચ્ચે નોંધનીય તફાવત હોય છે આ બે માર્કમાં પૂછાય એવો સવાલ છે કે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીમાં નોંધનીય તફાવત કયો હોય છે તો વનસ્પતિઓ સ્થાયી કે સ્થાપિત હોય છે ગતિ કરતા નથી આપણને ખબર છે વનસ્પતિ એક જ સ્થળે હોય છે એક સ્થળેથી બીજા સ્થળે ગતિ કરી શકતા નથી તેમની મોટા ભાગની પેશીઓ આધાર આપે છે શું આપે છે આધાર આપે છે જેનાથી તેઓ એક સ્થળે અડગ થતી ઊભા રહી શકે છે એટલે જ પવનથી કાં તો વંટોળથી વનસ્પતિ એક સ્થળેથી બીજા સ્થળે જતી નથી તેની તે જ જગ્યા હોય છે ગમે તેટલો વરસાદ પડે કે તડકો પડે બરાબર એટલે અહીંયા ગાડી પેશીનું કાર્ય શું બને છે વનસ્પતિને આધાર આપવાનું બને છે જેથી તેની સંરચનાકીય મજબૂતાઈ બક્ષે છે એની સંરચના છે એની બનાવટ છે તેમાં શું આપે છે મજબૂતાઈ આપે છે આમ છતાં મોટાભાગની પેશી મૃત હોય છે આ મૃત પેશી જીવંત પેશીના સમાનરૂપે યાંત્રિક શક્તિ કે આધાર આપે છે યાદ રાખજો એક માર્કનો સવાલ છે કે વનસ્પતિમાં મોટાભાગની પેશી મૃત હોય છે જે જીવંત પેશીઓને યાંત્રિક શક્તિ કે આધાર આપવાનું કાર્ય કરે છે મૃત પેશીનું કાર્ય વનસ્પતિમાં પૂછી શકે છે તેમજ તેઓની જાળવણીની ઓછી આવશ્યકતા હોય છે તેમની સાચવણી બહુ કરવી પડતી નથી અહીંયા વનસ્પતિના મૃત પેશીની વાત કરેલી છે હવે બીજી કમ્પેરિઝન કરી છે અહીંયા ઘડી પ્રાણી પેશીની કે પ્રાણીઓ આહાર પ્રજનન અને રહેઠાણ માટેની શોધમાં અહીં તે વિચરણ કરે છે આપણે જાણીએ જ છે કોઈ પણ પ્રાણીઓ હોય છે તો આહાર માટે પ્રજનન માટે કે રહેઠાણ માટે તેની શોધમાં તે વિચરણ કરે છે એક સ્થળે રહેતા નથી તેઓ વનસ્પતિની તુલનામાં વધારે ઊર્જા વાપરે છે એક માર્કમાં નાનો સવાલ પૂછે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં સૌથી વધુ ઊર્જા કોણ વાપરે છે તો પ્રાણીઓ અને કયા કારણથી તો આહાર પ્રજનન અને રહેઠાણની શોધમાં અહીં તઈ ફરે છે જેના લીધે વનસ્પતિની તુલનામાં વધારે ઊર્જા વાપરે છે આમ અહીંયા આગળ એક એક લીટીમાંથી પ્રશ્નો બને છે બધા જ યાદ રાખજો પ્રાણીની મોટાભાગની પેશી જીવંત હોય છે આપણામાં મૃત પેશી નથી હોતી મોટાભાગની પેશી કેવી હોય છે જીવંત હોય છે પ્રાણીઓ અને વનસ્પતિની વચ્ચે વૃદ્ધિને અનુલક્ષીને એક અન્ય તફાવત હોય છે આ બધું યાદ રાખજો આ તફાવત એક્ઝામમાં પૂછાય એવો છે વૃદ્ધિને લઈને શું તફાવત છે તો વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્ર સુધી સીમિત હોય છે જ્યારે પ્રાણીમાં આવું હોતું નથી વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્ર સુધી સીમિત એટલા માટે હોય છે સમાજશાસ્ત્રમાં આપણે શીખી ગયા છે એક્ઝામ્પલ્સ બધા આપું છું એટલે તમને યાદ આવશે જમીનના વિભિન્ન પ્રકારો શીખી ગયા છે વિભિન્ન જમીનમાં વિભિન્ન પ્રકારની વનસ્પતિનું ઉત્પાદન થાય છે હવે તમને ખબર છે ઘઉં માટે કાળી જમીન વધારે લાભદાયી છે આ ઉપરાંત અન્ય કપાસના ઉત્પાદન માટે પણ કાળી જમીન જોઈએ છે રણપ્રદેશમાં અમુક પાક નહીં ઉગે આમ શું થાય છે લિમિટેશન થાય છે એટલે કે વનસ્પતિમાં વૃદ્ધિને અનુલક્ષીને
એની વૃદ્ધિ નિશ્ચિત પ્રદેશ સુધી જ સીમિત હોય છે, એટલે અમુક પ્રકારની વનસ્પતિ અમુક જગ્યાએ જ ઉગે છે, આપણને જોવા મળે છે. હિમાચલ છે, હિમાલયના ક્ષેત્રમાં ધ્રુમ વનસ્પતિ જોવા મળે છે. શંકુ આકારની વનસ્પતિઓ છે તે આપણને અહીંયા આગળ જોવા મળતી નથી. એનું કારણ છે, એની લિમિટેશન છે, એની મર્યાદા છે કે તેની વૃદ્ધિ કેટલાક પ્રદેશો સુધી જાય છે, જ્યારે પ્રાણીઓમાં આવું હોતું નથી. વનસ્પતિમાં કેટલીક પેશીઓ જીવન પર્યંત વિભાજન પામતી રહે છે. આ પેશીઓ કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે. પેશીની વિભાજન ક્ષમતાના આધારે વિવિધ વનસ્પતિ અને પેશીને વર્ગીકૃત કરવામાં આવે છે. વનસ્પતિની પેશીઓ જીવન પર્યંત વિભાજન પામે છે. વિભાજન એટલે તમને ખબર જ છે, એક કોષો એકમાંથી બે બને છે, તો એ શું થયું? વિભાજન થયું. આ રીતે પેશીઓ પણ નિરંતર વિભાજન પામે છે. પેશીઓ કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે અને વિભાજન ક્ષમતાના આધારે વિવિધ વનસ્પતિ પેશીઓને વર્ગીકૃત કરવામાં આવી છે. એટલે વિભાજનના આધારે વનસ્પતિનું વર્ગીકરણ થયું છે. વૃદ્ધિ પામતી કે વર્ધમાન પેશી એટલે કે વર્ધનશીલ અને સ્થાયી પેશી આમ બે ભાગ પાડવામાં આવ્યા છે. યાદ રાખજો, એક્ઝામમાં પૂછાશે. બે ભાગ છે પેશીના, કયા કયા? વર્ધનશીલ, વર્ધમાન પેશી અને સ્થાયી પેશી, જેના વિશે આગળ આપણે માહિતી મેળવવાની છે. પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ માટે ભાગરૂપે એકરૂપે કે સમાન હોય છે. પ્રાણીમાં જે વૃદ્ધિ છે કોષોની તે એક સમાન જ હોય છે. આથી પ્રાણીમાં વર્ધમાન ને અવર્ધમાન પ્રદેશોની કોઈ નિશ્ચિતતા હોતી નથી. એટલે પ્રાણીમાં પેશીમાં કોઈ વર્ગીકરણ કરવામાં આવેલું નથી. અંગો અને અંગતંત્રોનું સંરચનાત્મક સંગઠન જટિલ વનસ્પતિની તુલનામાં જટિલ પ્રાણીઓમાં અતિ વિશિષ્ટતા અને સીમિત હોય છે. યાદ રાખજો, અંગો અને અંગોની રચના, આપણું શરીર છે જે કોષોનું બનેલું છે, કોષોના સમૂહમાંથી પેશી બને છે, પેશીમાંથી અંગોનું નિર્માણ થાય છે. આપણે આ બધું શીખી ગયા છે પહેલાં. તો આ જે અંગો છે તે સંગઠન પામે છે, એકઠા થાય છે ને, તમને ખબર જ છે. આ જે અંગો છે ભેગા થઈને પાચન તંત્ર બનેલું છે અને શ્વસન તંત્ર બનેલું છે, આમ ભાગ પડેલા હોય છે. પેશીના આધારે જે અંગોનું નિર્માણ થયું છે તેના આધારે. હવે અહીંયા યાદ રાખજો, તુલનામાં આ તુલના બહુ મોટી છે, 3 માર્કમાં પૂછાઈ શકે છે, જેમાં બધી વસ્તુની તુલના તમારે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીની કરવાની રહેશે. અંગો અને અંગતંત્રોનું સંરચનાત્મક સંગઠન છે જે જટિલ વનસ્પતિઓની તુલનામાં જટિલ પ્રાણીમાં અતિ વિશિષ્ટ તથા સીમિત હોય છે. વનસ્પતિ જે જટિલ રચના ધરાવે છે તેના કરતાં સરખામણી કરીએ છીએ જટિલ પ્રાણીમાં, તો તે અતિ વિશિષ્ટ અને સીમિત સ્વરૂપે છે. અને એના પાયાના તફાવત નીચે પ્રમાણે છે. તો જોજો, સજીવોના બે મહત્વપૂર્ણ મુખ્ય સજીવ સમૂહોને સૂચવે છે, જેમાં ભિન્ન પદ્ધતિઓ દર્શાવવામાં આવે છે, ખાસ કરીને તેમની ખોરાક ગ્રહણ પ્રક્રિયામાં તેમજ સંરચનાત્મક સંગઠન. જ્યારે એક બાજુ વનસ્પતિમાં એક જ સ્થાને સ્થાયી છે, ત્યારે બીજી બાજુ પ્રાણીઓ પ્રચલન માટે અંગતંત્રોના વિકાસમાં હેતુસર વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. અહીં આગળ ધ્યાન રાખજો, આપણે જે અંગોની રચના કરવામાં આવી છે, જે આપણા પાચન તંત્રને લઈને ખોરાક ગ્રહણ કરવાની ક્રિયાના આધારે બની છે, વનસ્પતિમાં તો એક જ જગ્યાએ સ્થાયી હોય છે, તેમનામાં કોઈ પણ પ્રકારનું પ્રચલન જોવા મળતું નથી, જ્યારે પ્રાણીમાં પ્રચલનનું પ્રમાણ વધારે હોય છે. આ રીતે બંનેમાં પેશીનું નિર્માણ અલગ રીતે કરવામાં આવ્યું છે. જટિલ કે ઉચ્ચ કક્ષાની અને વનસ્પતિના દેહના સંદર્ભમાં હવે આપણે પેશીઓની બાબતમાં વિસ્તૃત ચર્ચા કરવાની છે. આ ખાલી તુલના છે કે કઈ રીતે વનસ્પતિઓ વિભિન્ન છે પ્રાણી પેશી કરતાં. અહીંયા આગળ હવે તેના વિશે ડિટેલમાં શીખવાનું છે. વર્ધનશીલ પેશી છે, અહીંયા આગળ ડુંગળીનો જે પ્રયોગ છે તે આપેલો છે, જોઈ શકો છો. બીકર છે, પાણી ભર્યું છે, એની અંદર શું છે? ડુંગળી મૂકી છે અને તેના મૂળ છે તે ઉગે છે. દેખાય છે તમને? અહીંયા મૂળ દર્શાવવામાં આવ્યા છે. હવે જો બે કાચના જાર લીધા છે, પાણી વડે ભર્યા છે, ડુંગળીના બે કંદ લીધા છે, પ્રત્યેક જાર પર એક એક મૂક્યા છે આકૃતિ પ્રમાણે. થોડાક દિવસ પછી બંને ડુંગળીના કંદની મૂળની લંબાઈ માપવાની છે. પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે મૂળની લંબાઈ માપો. બીજા જારમાં રાખેલ ડુંગળીના કંદના મૂળને ચોથા દિવસે 1 સેન્ટીમીટર કાપવાના. ત્યારબાદ બંને જારમાં રાખેલા ડુંગળીના કદોના મૂળની લંબાઈ 5 દિવસ સુધી નિરીક્ષણ કરવાની છે. મૂળની વૃદ્ધિનું માપન કરવાનું છે. અહીંયા આગળ તમને આપેલું છે કેટલા સેન્ટીમીટર વધે છે તે તમારે જોવાનું છે. જાર 1 અને જાર 2માં શરૂઆતમાં તો 3-3 સેન્ટીમીટર હોય છે, 3.4, 3.8, 4.3 એમ નિરંતર એના સેન્ટીમીટરની સાઇઝ ધીમે ધીમે વધ્યા કરે છે. 5મા અને 6ઠા દિવસે વધે છે. હવે દેખજો, અહીંયા આગળ આને રિલેટેડ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. અહીંયા આગળ આપણે જોયું કે ત્રીજા દિવસે મૂળની લંબાઈ કાપી અને પછી થોડા સમય પછી શું કરી છે, એક મૂળ હતો એનો 1 દિવસે 1 સેન્ટીમીટર જેટલું શું કર્યું છે, કાપી દીધું છે.
એટલે હવે શું થશે, જવાબ થોડા બદલાઈ જશે. થોડા દિવસ તો બંનેમાં સરખી વૃદ્ધિ થઈ છે, અને જે ડુંગળી છે એના મૂળને કાપી કાઢ્યા છે તો એમાં થોડો ફેરફાર થશે. તો જોઈએ કયા જારમાં રાખેલી ડુંગળીમાં કંદના મૂળની લંબાઈ વધારે છે, શા માટે. તો આપણે જે ડુંગળી મૂકી છે પહેલાં બીકરમાં, તો એની લંબાઈ વધારે હશે. એ કપાયા વગરની જેટલી લંબાઈ કેવી હશે? વધારે હશે. જ્યારે જે કપાયેલું હશે બીકર, એમાં રાખેલી ડુંગળીની લંબાઈ ઓછી હશે. મૂળના આ ભાગને આપણે કાપી નાખ્યા પછી પણ વૃદ્ધિ થઈ છે, તો મૂળમાં જે ભાગ આપણે કાપી નાખ્યો છે પછી બીકરમાં જોયું તો વૃદ્ધિ થયેલી નથી. એટલે મૂળ કપાઈ ગયું તો પછી ડુંગળીની વૃદ્ધિ થશે નહીં. આવું આપણે જોયેલું છે, આપણે જાણીએ છીએ કે દરેક વનસ્પતિની વૃદ્ધિ મૂળ દ્વારા થાય છે, કારણ કે મૂળ દ્વારા વનસ્પતિ પોષક દ્રવ્યો પાણીનું શોષણ કરે છે. જો વનસ્પતિમાં મૂળ નહીં હોય તો તેની વૃદ્ધિ અટકી જાય છે. આ જ પ્રયોગમાં દર્શાવવામાં આવ્યું છે કે બે ડુંગળી લીધી હતી, ડુંગળીના મૂળ વિસ્તરતા હતા પાણીમાં, પરંતુ આપણે જ્યારે બે બીકરમાંથી એક બીકરમાં રાખેલી ડુંગળીના મૂળને કાપી કાઢીએ છીએ એટલે મૂળ નહીં હોય એટલે વૃદ્ધિ ત્યાંથી એની અટકી જાય છે, વૃદ્ધિ થતી નથી. આપણે જ્યારે બેમાં રાખેલી ડુંગળીના કંદના મૂળના અગ્રભાગને કાપી નાખીએ ત્યારે શું તે વૃદ્ધિ કરવાનું બંધ કરે છે? શા માટે? તો હા, બંધ કરે છે. એનું કારણ છે, મૂળ નહીં હોય, મૂળ કપાઈ જશે તો તેની જે પેશી છે, વર્ધનશીલ પેશી, તે શું થશે? દૂર થઈ જશે. આ વર્ધનશીલ પેશી છે, વર્ધન થવું ઇટ મીન્સ વધારો થવો, વૃદ્ધિ થવી, અને એનું વૃદ્ધિનું કાર્ય શું થશે? બંધ થઈ જશે. એટલે આ વૃદ્ધિ કરવાનું બંધ થાય છે એનું મૂળ કારણ શું છે? મૂળ કપાતા એની વર્ધનશીલ પેશી છે એ શું થાય છે? દૂર થઈ જાય છે, જેના લીધે શું થશે? વૃદ્ધિ અટકી જશે. એટલે વર્ધનશીલ પેશી તો કાર્ય શું હશે? વૃદ્ધિ કરવાનું કાર્ય કરે છે. નામ પ્રમાણે જ ગુણ છે, યાદ રાખજો. એક માર્કના સવાલમાં પૂછાશે, વનસ્પતિમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં જ થાય છે. આવી પેશીને વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે, અથવા તો વર્ધનશીલ પેશી તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો, એક માર્કનો સવાલ છે કે વનસ્પતિમાં વૃદ્ધિના માટે કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં જ થાય છે. આવી પેશીને વર્ધનશીલ પેશી કહેવામાં આવશે. વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે તેના આધારે તેના અગ્રસ્ત કે પાશ્વીય અને આંતરવિષ્ટ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. હવે અહીંયા યાદ રાખજો, વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે તેના આધારે કેટલા ભાગ પાડ્યા છે એના, તો અગ્રસ્ત કે પાશ્વીય અને આંતરવિષ્ટ, આમ એનું વર્ગીકરણ કર્યું છે. કોનું? વર્ધનશીલ પેશીનું. સ્થાનના આધારે વર્ધનશીલ પેશીના પ્રકારો છે એના ત્રણ પ્રકાર પડશે અલગ અલગ. અગ્રસ્ત વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાશ્વીય વર્ધનશીલ પેશી. યાદ રાખજો, અગ્રસ્ત વર્ધનશીલ પેશી હોય છે ને તો મૂળની ટોચ અને પ્રકારની ટોચના ભાગમાં હોય છે, એટલે એને અગ્રસ્ત કહેવામાં આવે છે. આંતરવિષ્ટ હોય છે ને તો એ બે સ્થાયી પેશીની વચ્ચેના ભાગમાં હોય છે, અંદરની તરફ હોય છે, એટલે એને આંતરવિષ્ટ કહેવાય છે. જ્યારે પાશ્વીય હોય છે, પશ્વ ભાગ, એટલે કે દ્વિદળી વનસ્પતિમાં જેમ કે મૂળ અને પ્રકાંડમાં જોવા મળે છે, એ પાશ્વીય થયું. ખ્યાલ આવી ગયો? આ રીતે હોય છે. મૂળની ટોચ હશે, મૂલાગ્ર પર હશે, અને પ્રકારની ટોચ પર હશે તો એ અગ્રસ્ત થશે, જેની આકૃતિ હું તમને દેખાડું છું. અહીંયા પણ નીચે આપેલી છે એટલે વધારે સ્પષ્ટ થશે. આંતરવિષ્ટ કે તો અંદરના ભાગમાં, અને પાશ્વીય કે તો દ્વિદળી વનસ્પતિના અંગમાં, આપણે જોયું છે, જેમાં મૂળ અને પ્રકાંડના પરિઘીય વિસ્તારના ભાગમાં હોય છે. આકૃતિમાં જોઈ એટલે વધારે ખ્યાલ આવશે. વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે તેના આધારે તેના અગ્રસ્ત કે પાશ્વીય અને આંતરવિષ્ટ પ્રકારોમાં વર્ગીકૃત થશે. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામવા આવેલા નવા કોષો વર્ધનશીલ જેવા શરૂઆતમાં હોય છે, પરંતુ જેવી રીતે વૃદ્ધિ પામીને પરિપક્વ બને છે ત્યારે તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન થાય છે અને અન્ય પેશીના ઘટકોના સ્વરૂપે વિભાજિત થઈ જાય છે. બહુ જ મોટો સવાલ અને ઇમ્પોર્ટન્ટ છે. એક માર્કમાં ખાસ પૂછાય કે કઈ પેશીઓ વૃદ્ધિ પામી પરિપક્વ બની અને પોતાના વિભિન્ન લક્ષણોમાં પરિવર્તન પામે છે અથવા તો અન્ય પેશીના ઘટકમાં વિભાજિત થઈ જાય છે, તો વર્ધનશીલ પેશીમાં. એટલે શરૂઆતમાં પેશી વર્ધનશીલ પેશી લાગે છે, પરંતુ વૃદ્ધિ પામી પરિપક્વ બને ત્યારે એના લક્ષણો ધીમે ધીમે બદલાઈ જશે. કોના બદલાશે? તો વર્ધનશીલ પેશીના બદલાશે. યાદ રાખજો, એક માર્કમાં પૂછાશે, ઇમ્પોર્ટન્ટ સવાલ છે. અને આ અન્ય પેશીના ઘટકમાં વિભાજિત થઈ જશે, વર્ધનશીલ પેશી. બરોબર, હવે આકૃતિ જોઈ લઈએ. અગ્રસ્ત વર્ધનશીલ પેશી જોઈ શકાય છે, આગળનો ભાગ આંતરવિષ્ટ દેખાય છે, વચ્ચેનો ભાગ છે અંદરનો, અને પાશ્વીય એટલે નીચેનો પાછળનો. આકૃતિ એક્ઝામમાં પૂછાય બે માર્કમાં. અગ્રસ્ત વર્ધનશીલ પેશી મૂળ તેમજ પ્રકારની વૃદ્ધિવાળા ભાગમાં હોય છે, એટલે જ્યાંથી વધારો થાય છે, વૃદ્ધિ થાય છે તે ભાગમાં હોય છે, તેમજ તેમની લંબાઈમાં વૃદ્ધિ કરે છે.
પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં તેમજ મૂળમાં વૃદ્ધિ પાર્શ્વીય વર્ધનશીલ પેશીના કારણે થાય છે. યાદ રાખજો, પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં પરિઘ શબ્દ તમારે આવી ગયો છે. પરિઘ ક્યાં આવે છે તો તમને ખબર જ છે, વર્તુળનું પરિઘ એટલે જે ગોળ ભાગ હોય છે એને શું બોલીએ છીએ? પરિઘ. એટલે પરિઘીય કે એટલે તમને ખબર પડી જોઈએ છે કે આ પાછળનો નીચેનો જે આખો ગોળાકાર ભાગ છે એને શું બોલાશે? પરિઘીય વિસ્તાર. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી પર્ણના તલ પ્રદેશમાં કે ડાળીની આંતરગાંઠ બંને તરફ હોય છે. આ બધી જગ્યા છે જે કે માર્કમાં પૂછાય કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ક્યાં છે, તો પર્ણના તલ પ્રદેશમાં કે ડાળીની આંતરગાંઠ બંને તરફ હોય છે. આ પેશીઓ કોષો ખૂબ જ સક્રિય હોય છે. તેમાં કોષરસ વધારે ઘટ્ટ પાતળી સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે. રસધાની ધરાવતા નથી. ખાસ યાદ રાખજો, ગઈ વખતે આપણે વનસ્પતિ કોષ શીખ્યા હતા જેમાં આવું આવ્યું હતું કે 80-90% જેટલો વિસ્તાર હોય છે તે વનસ્પતિ કોષમાં રસધાનીનો હોય છે. પરંતુ અહીંયા યાદ રાખજો કે આ જે પેશી છે વર્ધનશીલ પેશી, એના કોષો સક્રિય છે, કોષરસ વધારે ઘટ્ટ છે, પાતળી સેલ્યુલોઝ વાળી દિવાલ ધરાવે છે. આ ઉપરાંત અહીંયા કોષ દિવાલ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય છે, રસધાની હોતું નથી. ખ્યાલ આવી ગયો? શું આપણે વિચારી શકીએ કે તેઓ રસધાની કેમ નથી ધરાવતા? તો તે કોષો પર આધારિત પ્રકરણમાં ઉલ્લેખિત રસધાનીના કાર્યો વિશે જ્ઞાનનો ઉપયોગ કરો. તો આપણે આના વિશે માહિતી મેળવવાની છે કે રસધાની શા માટે નથી ધરાવતા. તો યાદ રાખજો, વર્ધનશીલ કોષો ખૂબ સક્રિય છે જે કહી દીધું છે, અને વિભાજનશીલ હોય છે તે હંમેશા શું થાય છે, એનું નિરંતર વિભાજન થાય છે અને એના લક્ષણોમાં પરિવર્તન થાય છે, જે ઓલરેડી આપણે આગળ ઉપર પેરેગ્રાફમાં સમજી ગયા છે, જેના લીધે તે અગત્યના કોષીય દ્રવ્ય ધરાવતા નથી અને સંગ્રહ માટે એમને રસધાનીની જરૂર પડતી નથી, કારણ કે એમના લક્ષણો બદલાઈ જવાના છે અને આ વર્ધમાનશીલ પેશી છે એ ભવિષ્યમાં શું થશે, અલગ લક્ષણો ધરાવી પરિવર્તન કરીને અન્ય પેશીનું રૂપ ધારણ કરવાની છે, જેના લીધે અહીંયા આગળ રસધાની હોતી નથી. એટલે યાદ રાખજો, 2 માર્કનો સવાલ પૂછાઈ શકે છે કે શા માટે વર્ધનશીલ કોષો રસધાની ધરાવતા નથી. હવે અહીંયા આગળ વાત કરી છે સ્થાયી પેશીની, તો સમજો સ્થાયી પેશી શું છે. પહેલાં હું તમને બતાવી દઉં, ફોટામાં આ જોઈ શકો છો, આ પર્ણ સાથેની આખી રચના છે. આ રીતે 3 ભાગ પડે છે, જે ઓલરેડી તમારી આકૃતિ આવી ગઈ છે. આ માણસના સ્નાયુઓ છે જેની આકૃતિ અહીંયા આગળ દર્શાવવામાં આવી છે, જે આપણે પેશી વિશે શીખીશું ત્યારે સમજાવીશ, મનુષ્યની પેશીની માહિતી મેળવીશું ત્યારે ડિટેલમાં શીખીશું. અત્યારે વાત કરી લઈએ સ્થાયી પેશીની. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષોનું શું થાય છે? તો અહીંયા આગળ એ જ આવશે કે એક વિશિષ્ટ કાર્ય કરે છે કે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે અને પરિણામે સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. આ પ્રકારે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરે છે. આ ક્રિયાને વિભેદીકરણ કહે છે. 1 માર્કનો સવાલ, વિભેદીકરણ કોને કહે છે? વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામીને વિભિન્ન પ્રકારની સ્થાયી પેશીનું નિર્માણ કરે છે, એટલે વૃદ્ધિ કરે છે વર્ધનશીલ પેશી, જેમાંથી જે લક્ષણો છે એમાં પરિવર્તન આવશે અને આ જે સ્થાયી પેશી છે તેમાં રૂપાંતરણ કરશે. અહીંયા આગળ તમને રચના આપેલી છે સ્થાયી પેશીની, જોઈ શકો છો. અધિસ્તર, અધસ્તર, બાહ્યક, અંતસ્તર, પરિચક્ર આપેલું છે, અન્નવાહક આપેલા છે, એધા આપેલું છે, મજ્જા કિરણ આપેલું છે, જલવાહક છે અને પછી મજ્જા આપેલું છે અંદરનું. આ વનસ્પતિની આકૃતિ છે, આકૃતિ બધી તમારે દોરવાની છે. સ્થાયી પેશીના પ્રકારો પણ આપણે શીખવાના છે જે આગળ આવે છે, એટલે ધ્યાન રાખજો આકૃતિને. 1 માર્કમાં પૂછાય, 2 માર્કમાં પૂછાય. યાદ રાખજો આકૃતિ, તમને કોઈ પણ એક વસ્તુ દોરવાની કે અથવા તો આકૃતિમાં તમને એ વસ્તુનું નામ પૂછે કે આ નામ અહીંયા ગાડી આપેલું છે તો શું હશે, આમ 1-1 માર્કમાં પૂછાય. આકૃતિ દોરેલી હોય અને તમને એરો દર્શાવ્યું હોય અને પૂછે કે આ છે અને શું બોલાય છે, એટલે આ બધું યાદ રાખજો. હવે વાત કરી લઈએ છીએ પ્રવૃત્તિની. એક વનસ્પતિનું પ્રકાંડ લેવાનું છે, શિક્ષકની મદદથી પાતળા છેદ કરવાના છે, બધા છેદને સેફ્રેનિનથી અભિરંજિત કરવાના છે, એક સ્પષ્ટ સારા છેદને સાઈડ પર અસ્થાપિત કરીને ગ્લિસરીનનું ટીપું મૂકવાનું છે, કવર સ્લિપ ઢાંકવાની છે અને અવલોકન કરવાનું છે, વિભિન્ન પ્રકારના કોષોનો અભ્યાસ કરવાનો છે, તેના વિન્યાસ કે ગોઠવણીનું અધ્યયન કરવાનું છે અને 6.3 સાથે તેની તુલના કરવાની છે. આ જોઈ શકો છો. હવે આગળ તેને રિલેટેડ કેટલાક પ્રશ્નો છે જોઈએ. નીચે આપેલા પ્રશ્નો પર વિચાર કરી અને અવલોકન કરો. શું બધા જ કોષોની સંરચના સમાન છે? તો ના, નથી. બધા કોષોની સંરચના સમાન જોવા મળતી નથી, બધાની વિભિન્ન હોય છે. કેટલા પ્રકારના કોષો જોવા મળે છે? તો લગભગ 8 પ્રકારના તો કોષો જોવા મળશે જ, વિભિન્ન કોષો છે.
10 થી વધારે પ્રકારના કોષોની સ્લાઇડ અલગ અલગ જોવા મળશે. શું આપણે તેના કારણો પર વિચાર કરી શકીએ કે કોષોના આટલા બધા પ્રકારો શા માટે છે? તો આપણે પહેલાં જોઈ લીધું છે કે બહુકોષીય સજીવોમાં નિશ્ચિત કાર્ય કરવા માટે કે વિશિષ્ટ કાર્ય કરવા માટે પેશીઓના વિભિન્ન સમૂહ હોય છે. આથી વનસ્પતિમાં પણ વિવિધ અંગો ચોક્કસ કાર્ય કરે છે અને તેમનામાં પણ શ્રમ વિભાજનો હોય છે, જેના લીધે આટલા બધા પ્રકાર જોવા મળે છે. આપણે મૂળના પણ આડાછેદ લઈ શકીએ છીએ, બીજી વનસ્પતિના મૂળ પ્રકારના પણ છેદનો અભ્યાસ કરી શકીએ છીએ. સ્થાયી પેશીની વાત કરી હતી, હવે એના વિશે જ છે. સ્થાયી પેશીમાં સરળ સ્થાયી પેશી, યાદ રાખજો આ બધા પ્રકાર. આપણે પહેલાં શું શીખ્યા? વર્ધમાન પેશી, આ વર્ધમાન પેશી કે વર્ધનશીલ જે પેશી હતી એમાં પાછા ત્રણ પ્રકાર કયા? અગ્રસ્ત, આંતરવિષ્ટ અને પાર્શ્વીય. હવે વાત છે સ્થાયી પેશી, જેમાં સરળ સ્થાયી પેશી વિશે આપણે શીખવાનું છે. આકૃતિ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, બે માર્કમાં સવાલ પૂછે. કોષોના થોડાક સ્તરો આધારોતક કાર્ય કરવા પેશીનું નિર્માણ કરે છે, તેને મૃદુતક પેશી કહે છે અને આ એક પ્રકારની સ્થાયી પેશી છે. યાદ રાખજો, મૃદુતક પેશી કોને કહેવાય છે? તો કોષોમાં થોડાક સ્તરો આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે. આધારોતક એટલે કે આધાર આપવાનું કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે અને આવી પેશીને શું બોલાશે? મૃદુતક પેશી, એક માર્કનો સવાલ. અને આ એક પ્રકારની સ્થાયી પેશી છે. મૃદુતક પેશી કેવા પ્રકારની પેશી છે? તો સ્થાયી પેશી છે. પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી છે. આ કોષો જીવંત હોય છે અને સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવે છે. તમે જોઈ શકો છો અહીંયા આપેલું છે, આ સ્થાયી પેશી છે એટલે જ અહીંયા આગળ તમે સામે આકૃતિમાં જોઈ શકો છો ઘણા બધા સિમિલર રચના જોવા મળે છે. દેખાય છે તમને અહીંયા આગળ? આ યાદ રાખજો કઈ રીતની ગોઠવણી છે. આ પ્રકારે પેશીના કોષો વચ્ચે ઘણો અવકાશ હોય છે. અવકાશ એટલે કે જગ્યા હોય છે, આંતરકોષીય અવકાશ કહેવાય છે. આ પેશી વનસ્પતિને આધાર આપે છે, ખોરાકનો સંગ્રહ પણ કરે છે. કેટલીક પરિસ્થિતિમાં મૃદુતક અથવા તો મૃદુતક પેશી ક્લોરોફિલ ધરાવે છે, જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. આપણને ખબર છે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ ખૂબ જ અગત્યનું છે, તેથી તેને હરિત કણોત્તક કે નીલ કણોત્તક પેશી કહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એના બીજા બે નામ કયા છે? એક માર્કમાં પૂછાય, બરોબર. તો આપણે જે જોઈએ છે મૃદુતક પેશી, તે ક્લોરોફિલ ધરાવે છે અને આ ક્લોરોફિલ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. આથી તેને હરિત કણોત્તક કે નીલ કણોત્તક પેશી પણ કહેવાય છે. જલીય વનસ્પતિમાં મોટા હવા કોટરો કે પાત કોટરો મૃદુતક પેશીના કોષોમાં હોય છે, જે વનસ્પતિઓને તરવા માટે તારક બળ આપે છે. એક માર્કનો ફરીથી સવાલ પૂછાશે, વનસ્પતિને તરવા માટેનું બળ અથવા તો તારક બળ શેના દ્વારા પ્રાપ્ત થાય છે? તો મૃદુતક પેશીમાં આવેલા હવા કોટરો કે વાત કોટરોના લીધે તેમાં તારક બળ ઉત્પન્ન થાય છે અથવા તો તરવાના લક્ષણો ધરાવે છે. આ પ્રકારની મૃદુતક પેશીને વાયુતક પેશી કહે છે. હવે ફરીથી, કયા પ્રકારની મૃદુતક પેશીને વાયુતક પેશી કહેવાશે? તો જે મૃદુતક પેશી હવા કોટરો કે વાત કોટરો ધરાવે છે અને તરવા માટે કે તારક બળ ઉત્પન્ન કરે છે, તો આ પ્રકારની મૃદુતક પેશીને વાયુતક પેશી પણ કહે છે. પ્રકાંડ અને મૂળની મૃદુતક પેશી પોષક દ્રવ્ય અને પાણીનો સંગ્રહ પણ કરે છે. યાદ રાખજો, મૃદુતક પેશી બીજા કયા કાર્ય કરે છે? તો પ્રકાંડ અને મૂળમાં આવેલી મૃદુતક પેશી પોષક દ્રવ્ય અને પાણીના સંગ્રહણનું કાર્ય કરે છે. વનસ્પતિઓની નમ્યતાનું લક્ષણ એક અન્ય સ્થાયી પેશી સ્થૂળ કોણક પેશી તરીકે ઓળખાય છે તેના કારણે થાય છે. તેના લીધે વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ છે તો સ્થૂળ કોણક પેશીના લીધે. એક માર્કનો સવાલ, તે વનસ્પતિના વિવિધ ભાગમાં તૂટ્યા વગર નમ્યતા આપે છે અને તે વનસ્પતિને યાંત્રિક આધાર આપે છે. આપણે આ પેશીને અધિશરની નીચે પણદંડમાં મેળવી શકીએ છીએ. આ પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય બાજુ અનિયમિત મોટા હોય છે અને ઓછો અવકાશ ધરાવે છે. આખા પેજમાં બધી જ આકૃતિ તમને જોવા મળે છે, અલગ અલગ જોઈ શકો છો આ પેશીમાં, અને દરેકના નામ આપેલા છે તમને અહીંયા આગળ. યાદ રાખજો, એમાં પહેલી મૃદુતક પેશી છે એ, બરોબર. આ એ આકૃતિ છે ને એ બધામાં, જેમાં પહેલું અનુપ્રસ્થ છેદ, બીજું આયામ છેદ છે, પછી આવે છે સ્થૂળ કોણક પેશી, એની આકૃતિ છે જેમાં અનુપ્રસ્થ છેદ આયામ છેદ છે, પછી દૃઢુતક પેશી છે જેમાં અનુપ્રસ્થ છેદ અને આયામ છેદ છે. યાદ રાખજો, મૃદુતક પેશી એ છે જેમાં જોઈ શકો છો આકૃતિ, આ આંતરકોષીય અવકાશ આપેલું છે, બરોબર. આ બીજી રચના છે એ મૃદુતક પેશીમાં જ છે, તમે નીચે જોઈ લીધું છે, આયામ છેદ આપેલું છે તમને, દેખાય છે, જેમાં કોષરસ, કોષકેન્દ્ર, મધ્યપટલ, હરિતકણ, રસધાની, આંતરકોષીય અવકાશ, પ્રાથમિક કોષ દિવાલ આપેલી છે. પછી આવે છે
બીની વાત કરીએ તો સુલકોણક પેશી છે જેમાં પણ બે પ્રકાર છે જોઈ શકો છો અહીંયા આગળ કોષ દિવાલનું સુલન છે કોષ કેન્દ્ર રસધાની કોષ દિવાલ આપેલું છે અને બીજી આકૃતિ છે એની અંદર તમે આયામ છેદમાં જોઈ શકો છો બંનેની રચના દેખો સિમિલર જેવી જ દેખાય છે બહુ ડિફરન્સ નથી પણ અંદર આપેલી માહિતીમાં થોડી થોડી ભિન્નતા જોવા મળે છે કોષ દિવાલનો છેડો છે પ્રાથમિક કોષ દિવાલનું કોણીય રીતે સુલન દેખવા મળે છે હરિતકણ આપેલું છે કોષ કેન્દ્ર છે રસધાની છે કોષરસ છે આંતરકોષીય અવકાશ આપેલા છે સીની વાત કરીએ તો સીમાં દ્રઢોતક પેશી છે જે તમને નીચે આપેલી છે જેમાં અનુપ્રસ્થ છેદ છે જે સરળ છિદ્રની જોડ દર્શાવે છે અને આયામ છેદ આપેલો છે કોનું દ્રઢોતક પેશીનું આમ વિભિન્ન ત્રણ પેશી આપી દીધી છે સરળ પેશીમાં એક મૃદુતક છે બીજું અનુપ્રસ્થ છે અને ત્રીજું છે દ્રઢોતક પેશી છે અને એ ત્રણેયમાં અનુપ્રસ્થ છેદ અને આયામ છેદ દર્શાવ્યો છે એક્ઝામમાં પૂછે કે મૃદુતક પેશીનું આયામ છેદ દર્શાવો મૃદુતક પેશીનો અનુપ્રસ્થ છેદ દર્શાવો સુલકોણક પેશીનો અનુપ્રસ્થ છેદ દર્શાવો ભિન્ન છે તમે જોઈ લો છો અને આકૃતિ બે બે વાર દોરજો જેથી તમને આવડે અને કંઈ પ્રોબ્લેમ ના થાય પરીક્ષામાં તમારે હજી પણ એક અન્ય પ્રકારની સ્થાયી પેશી દ્રઢોતક પેશીની માહિતી મેળવવાની છે દ્રઢોતક શબ્દ પ્રમાણે જ ગુણ છે જે વનસ્પતિને દ્રઢતા અને મજબૂતાઈ આપશે આપણે નારિયેળના રેસાયુક્ત છાલને જોયેલી છે તે દ્રઢોતક પેશીની બનેલી હોય છે એક માર્કનો ખાસ સવાલ પૂછાય એસક્યુમાં પણ પૂછાય અથવા તો એક શબ્દમાં જવાબ આપો તેમાં પણ પૂછાય કે નારિયેળની રેસાયુક્ત છાલમાં કયા પ્રકારની પેશી જોવા મળે છે તો દ્રઢોતક પેશી જોવા મળે છે યાદ રાખજો પરીક્ષામાં પૂછાય એવા સવાલ જવાબ છે બધા આ પેશીમાં કોષો મૃત હોય છે કયા પેશીના કોષો મૃત હોય છે અને વિકલ્પો તમને આપેલા હોય તો યાદ રાખજો દ્રઢોતક પેશીના કોષો મૃત હોય છે લાંબા અને પાતળા હોય છે જે આપણે આકૃતિમાં જોઈ લીધું છે C1 અને 2 દ્રઢોતક પેશીમાં અનુપ્રસ્થ અને આ ઉપરાંત આયામ છેદ છે તે બંનેમાં આપણે જોઈ લીધું છે આ પેશીમાં કોષોની કોષ દિવાલ લિગ્નિનને લીધે જાડી હોય છે એક માર્કમાં પૂછાય લિગ્નિન આ લિગ્નિન શું છે તો યાદ રાખજો લિગ્નિન કોષોને દ્રઢ બનાવવા માટે સિમેન્ટ જેવું કામ કરે છે અને એક રાસાયણિક પદાર્થ છે લિગ્નિન જે શું કરશે દ્રઢ બનાવશે જો કે આ પેશીના કોષોની કોષ દિવાલ જાડી હોય છે જેથી કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી આ જાડી હોવાના લીધે આંતરકોષીય અવકાશ આપણને જોવા મળતો નથી આંતરકોષીય અવકાશ આપણે આકૃતિમાં જોયો હતો કોનામાં હતો તો અનુપ્રસ્થ છેદમાં આંતરકોષીય અવકાશ હતો આ પેશી પ્રકરણમાં વાહી પુલની નજીક પણોની શીરામાં તેમજ બીજ અને પણોની કઠણ છાલમાં હાજર હોય છે તે વનસ્પતિના ભાગને મજબૂતાઈ આપે છે વનસ્પતિના ભાગને કોણ મજબૂતાઈ આપે છે તો દ્રઢોતક પેશી આપે છે એ આગળ પ્રવૃત્તિ આપી છે રિયોપણની જે આપણે ચેપ્ટર 5માં મેં તમને રિયોપણના પાંદડા પણ ફોટામાં દર્શાવ્યા હતા અને તેના વિશે માહિતી પણ આપી હતી રિયોના તોડેલા તાજા પણ લેવાના છે પાંદડા લેવાના છે દબાણ આપીને તોડવાના જેથી પણની છાલ અલગ નીકળી જાય આ છાલને અલગ રાખીને પાણી ભરેલી પેટ્રી ડિશમાં મૂકવાની છે જે ડિશ હોય છે પાણી ભરેલી એની અંદર નાખવાની જેમાં સેફ્રેનિનનું અભિરંજક નાખવાનું છે થોડા સમય પછી 2 મિનિટ પછી છાલને સ્લાઇડ પર આસ્થાપિત કરવાની ધીમેથી કવર સ્લિપ ઢાંકવાની એટલે હવા અંદર પ્રવેશે નહીં અને સરળતાથી જોઈ શકાય અવલોકન કરશું તો તમને નીચે દેખાડી છે ને એવી આકૃતિ જોવા મળશે રક્ષક કોષોની અને અધિસ્તરીય કોષો છે પાર્શ્વ દેખાવ અને સમતલીય દેખાવ જોવા મળે છે જોઈ શકો છો પહેલું છે પાર્શ્વ દેખાવ છે એનો અને સામે છે તે સમતલીય દેખાવ છે તમે અવલોકન કરી રહ્યા છો તે સૌથી બહારના સ્તરના કોષો જેને અધિસ્તર કહે છે એક માર્કનો સવાલ પૂછાશે સૌથી બહારના કોષો હશે તો એને શું બોલાશે અધિસ્તર આ અધિસ્તર સામાન્ય રીતે એક સ્તરનું બનેલું છે વધારે શુષ્ક વસાહતોમાં આવેલી કેટલીક વનસ્પતિમાં અધિસ્તર જાડું હોય છે તે પાણી ગુમાવવાની સામે વનસ્પતિને રક્ષણ પણ આપે છે અધિસ્તરનું કાર્ય પૂછાય તો લખવાનું પાણી ગુમાવશે અને વનસ્પતિને રક્ષણ આપે છે વનસ્પતિની સમગ્ર સપાટી અધિસ્તરના બાહ્ય આવરણ વડે ઢંકાયેલી હોય છે બહારનું જે આવરણ છે ને એનાથી અધિસ્તર છે તે ઢંકાયેલું હોય છે વનસ્પતિના બધા જ ભાગોને રક્ષણ આપે છે એક માર્કનો સવાલ પૂછાશે વનસ્પતિના બધા જ ભાગોને રક્ષણ આપવાનું કાર્ય કોણ કરે છે તો અધિસ્તર કરે છે ક્યાં આવેલું છે તો બાહ્ય સ્તરમાં આવેલું છે યાદ રાખજો આ બધું એક એક માર્કમાં પૂછાશે વનસ્પતિના હવાઈ ભાગોના અધિસ્તરીય કોષો જળ પ્રતિરોધક મીણના સ્ત્રાવથી એક સ્તર બનાવે છે આપણે જોયું હતું કે પાણીનો સ્ત્રાવને શું કરે છે અવરોધે છે એનું કારણ શું છે તો તે મીણના જેવું સ્ત્રાવ ઉત્પન્ન કરે છે તેના લીધે અને આ વધારાનું સ્તર પાણીના વ્યય સામે રક્ષણ કરે છે યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગ સામે પણ રક્ષણ આપે છે એટલે ફૂગ અંદર ના લાગે કે યાંત્રિક ઈજા ના થાય તેનું કાર્ય પણ અધિસ્તર કરે છે એટલે અધિસ્તરનું કાર્ય વનસ્પતિ કોષમાં ખૂબ જ અગત્યનું બની જાય છે
આમ અધિસ્તરીય કોષોનું કાર્ય રક્ષણ આપવાનું હોવાથી તેના સ્તરના કોષો કોઈ પણ પ્રકારના આંતરકોષીય અવકાશ વગર સળંગ સ્તર બનાવવામાં આવે છે, સળંગ સ્તર બનાવે છે, એટલે ક્યાંય પણ વચ્ચે ગેપ નહીં હોય, જગ્યા નહીં હોય, જેના લીધે સળંગ આપણને શું જોવા મળશે, અધિસ્તર જોવા મળશે. અને આ અધિસ્તર શું કરશે, કોષોને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. પરોપજીવી ફૂગ વનસ્પતિમાં ના પ્રવેશી શકે, વનસ્પતિને યાંત્રિક ઈજા ના પહોંચે, તે બધું જ કાર્ય કોણ કરે છે, અધિસ્તર કરે છે. મોટાભાગના અધિસ્તરના કોષો અપેક્ષિત રીતે ચપટા હોય છે. સામાન્ય રીતે તેમના બાહ્ય અને પાર્શ્વકોષ દિવાલ આંતરિક કોષ દિવાલ કરતાં જાડી હોય છે. યાદ રાખજો, બાહ્ય તથા પાર્શ્વકોષ દિવાલ આંતરિક કરતાં કેવી હશે, જાડી હશે. આપણે પર્ણના અધિસ્તરના નાના છિદ્રો અહીં અવલોકિત કરી શકીએ છીએ. આ છિદ્રોને વાયુરંધ્ર કહે છે. વાયુરંધ્ર વિશે તમે શીખી ગયા છો, આના વિશે તમારે માહિતી પહેલાં પણ આવી ગઈ છે. વાયુરંધ્ર વિશે, આ વાયુરંધ્રો વૃકાકાર કે મૂત્રપિંડ આકારના બે કોષો દ્વારા આવૃત હોય છે, બંધ હોય છે, જેને રક્ષક કોષો પણ કહે છે. વાયુરંધ્રને બીજું શું કહેવાશે, તો રક્ષક કોષો પણ કહેવાશે, યાદ રાખજો. પ્રકાશ સંશ્લેષણ માટે કયો વાયુ આવશ્યક છે તે વિચારો. વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ભૂમિકા શોધો, તો તે બધામાં વાયુરંધ્રોનું કાર્ય ખૂબ જ ઉપયોગી બને છે. એટલા માટે મૂળના અધિસરમાં કોષો પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે છે. આપણે જોઈ લીધું છે, મૂળ દ્વારા પાણીનું, ખનિજ ક્ષારનું, પોષક તત્વોનું શોષણ વનસ્પતિ કરે છે. એટલે મૂળમાં શું આવેલું છે, અધિસ્તરીય કોષો આવેલા છે જે પાણીનું શોષણ કરે છે. સામાન્ય રીતે વાળ જેવા વૃદ્ધિ પામતા લાંબા પ્રવર્ધ ધરાવે છે. આપણે જોયું છે મૂળ હોય છે તે કેવા હોય છે, લાંબા હોય છે અને વાળ જેવી રચના ધરાવે છે, જેથી તેમના પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. મરુ નિવાસી એટલે કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિમાં અધિસરનું જાડું મીણ જેવું અસ્તર ક્યુટીન એક જલ અવરોધક રાસાયણિક પદાર્થ છે. એટલે કે જે પાણી આવી ગયું છે એ બહાર ના નીકળી જાય એ માટેનું આખું મીણ જેવી રચના ધરાવે છે, જે સ્તર ધરાવે છે, જેનું નામ શું છે, ક્યુટીન. તે બાહ્ય સપાટી પર સ્થૂલન કે લેપન થયેલું હોય છે. શું આપણે તેનું કારણ વિચારી શકીએ છીએ, તો આપણને ખબર જ છે ક્યુટીન શું છે, જલ અવરોધક છે, જલ અવરોધક જેવો રાસાયણિક પદાર્થ છે, જેના લીધે પાણીનો જે વ્યય છે તે શું થશે, ઘટી જશે અને પાણીનું પ્રમાણ વનસ્પતિમાં જાળવી રાખે છે. આથી તેનું સુલન કે લેપન થયેલું જોવા મળે છે. શું એક વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર તરુણ પ્રકાંડના બાહ્ય સ્તર કરતાં જુદું હોય છે, તો આપણે જાણીએ છીએ એ તરુણ પ્રકાંડ હોય, તરુણ પ્રકાંડ તો નબળું હશે, પાતળું હશે, લીલું હશે, જ્યારે વૃક્ષનું બાહ્ય પ્રકાંડ હોય છે. પ્રકાંડ એટલે તમને ખબર છે થડના જગ્યાએ ડાળીઓ ને બધું શું આવે છે, પ્રકાંડમાં આવે છે, પહેલાં આવી ગયું છે બધું. જ્યારે કોઈ વૃક્ષની વાત કરીએ છીએ તો આપણે જાણીએ છીએ કે કોઈ તરુણ વૃક્ષ છે, નાનો છોડ છે જે ધીમે ધીમે વૃક્ષ બનવાનો છે, તો એનું પ્રકાંડ એકદમ લીલું હોય છે અને નબળું હોય છે. જ્યારે તેની સામે કોઈ વૃક્ષનું પ્રકાંડ છે તે કેવું હશે, જાડું, સખત, મજબૂત હોય છે. અને એની પાછળનું કારણ છે નિર્જીવ કોષો, કે નિર્જીવ કોષો શું બની જાય છે, વૃક્ષમાં છાલ બની જાય છે. એટલે આ બંનેમાં શું હોય છે, વિભિન્નતા જોવા મળે છે. એટલે અહીંયા છે કે જેમ જેમ વૃક્ષની ઉંમર વધશે, એટલે કે વૃક્ષ સમય વધતા વૃક્ષની ઉંમર વધે છે, સમયગાળો વધી જાય છે, ત્યારે બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં પરિવર્તન આવે છે. દ્વિતીય વર્ધનશીલ એટલે કે પ્રવર્ધનશીલ અથવા તો વૃદ્ધિ કરનાર પેશીઓની પટ્ટી પ્રકાંડના અધિસરનું સ્થાન મેળવી લે છે. એટલે પહેલાં જ આપણે શીખ્યા હતા ને કે વર્ધનશીલ પેશી છે એ શું કરે છે, સમયગાળા પ્રમાણે પોતાના લક્ષણોમાં પરિવર્તન લાવે છે અને અન્ય પેશીઓનું સ્વરૂપ ધારણ કરે છે. તો વર્ધનશીલ પેશી શું બની જાય છે, પ્રકાંડમાં અધિસરનું સ્થાન મેળવી લે છે. અને બહારની તરફના કોષો આવી જ રીતે નિરંતર શું પામે છે, વિભાજન પામે છે. આ પ્રકારે વધારે ને વધારે સરોવાળી જાડી છાલનું વૃક્ષ નિર્માણ પામે છે. અને આ છાલ ઉપર મૃત કોષો હોય છે, જે ઓલરેડી મેં પહેલાં આગળ તમને કહી દીધું કે આ છાલ છે ત્યાં આગળ શું બની જશે, મૃત કોષો બની જાય છે. તે આંતરકોષીય અવકાશ વગર જ ચુસ્ત ગોઠવણી કરશે. કોષ દિવાલો પર સુબેરિન નામનું રસાયણ પણ સુલિત થાય છે, જે છાલને હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ પટલ જેવું બનાવશે. શેના માટે સુબેરિન કાર્ય કરશે, તો છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ પટલ જેવું બનાવવા માટેનું કાર્ય કરે છે. અહીંયા આગળ તમને આકૃતિ આપેલી છે, રક્ષણાત્મક પેશીની યાદ રાખજો. ત્વક્ષાના કોષો છે અને આ તૂટેલું અધિસ્તર દર્શાવે છે. આ બહારની સપાટી છે વૃક્ષની. હવે વાત કરીએ છીએ આપણે જટિલ સ્થાયી પેશીની, વનસ્પતિમાં આવેલી છે. યાદ રાખજો જટિલ સ્થાયી પેશી શું છે, તો તેના વિશે અત્યાર સુધી એક જ પ્રકારના કોષોની બનેલી વિભિન્ન પ્રકારની પેશીઓ વિશે ચર્ચા કરી. આવી પેશીઓ સરળ સ્થાયી પેશી કહે છે, જેની રચના સરળતાથી આપણે સમજી શકાય. એમના કાર્યો પણ ખૂબ જ સરળ છે, નિશ્ચિત કાર્ય છે. અન્ય પ્રકારની સ્થાયી પેશીને જટિલ સ્થાયી પેશી કહે છે. હવે જે બીજો પ્રકાર આવે છે તેમને શું બોલાશે, જટિલ સ્થાયી પેશી.
આ જટિલ શાહી પેશી એક કરતાં વધારે પ્રકારના કોષોની બનેલી છે, તેમાં એક નથી પરંતુ એક કરતાં વધારે કોષો છે. આ બધા જ કોષો એક સાથે મળીને સામાન્ય કાર્ય કરે છે. જલવાહક અને અન્નવાહક આ પ્રકારની જટિલ શાહી પેશીના ઉદાહરણ છે. એક્ઝામમાં પૂછાય જટિલ શાહી પેશીમાં કોનો સમાવેશ થાય છે, તો જલવાહક અને અન્નવાહકનો પેશીઓનો સમાવેશ કરવામાં આવશે. આકૃતિ પણ આપેલી છે જેના વિશે આપણે માહિતી મેળવીશું. આ બંનેને વાહક પેશી પણ કહે છે, એટલે કે જલવાહક અને અન્નવાહક પેશીઓ વાહક પેશી પણ છે. તેઓ મળીને વાહી પુલનું નિર્માણ કરશે. આ પેશી જટિલ વનસ્પતિમાં એક લાક્ષણિકતા છે જે તેઓને સ્થલજ વાતાવરણમાં રહેવા માટે અનુકૂળ બનાવે છે. સ્થલજ એટલે જમીનનો જે વિસ્તાર છે એને સ્થલજ કહેવાય, તેના વાતાવરણમાં રહેવા માટેની અનુકૂળતા આપે છે. વાહક પેશી છે તે અનુકૂળ બનાવે છે. 6.3માં પ્રકારનો એક ભાગ દેખાડવામાં આવ્યો છે. શું આપણે વાહી પુલમાં હાજર રહેલા વિભિન્ન પ્રકારના કોષોને જોઈ શકીએ છીએ? એના વિશે અહીંયા આગળ પૂછવામાં આવ્યું છે કે શું આપણે વિભિન્ન વાહીપુલમાં હાજર રહેલા વિવિધ કોષોને આપણે જોઈ શકીએ છીએ કે નથી જોઈ શકતા? તો જોઈ શકીએ છીએ. અહીંયા આગળ બાજુમાં તમને વિભિન્ન આકૃતિઓ પણ આપેલી છે જેમાં તમને માહિતી વધારે મળશે. આપણે આકૃતિ શીખીશું એટલે તમને વધારે સ્પષ્ટતાથી ખબર પડશે. વાત કરીએ આગળ કે જલવાહક પેશી, જલવાહિની કે જલવાહિની, જલવાહક મૃદક અને જલવાહક તંતુઓની બનેલી હોય છે. યાદ રાખજો કોની કોની બનેલી છે, તો જલવાહક પેશી. આ પેશીની અંદર કેટલા બધા કોષોનો સમાવેશ થાય છે અને પછી બને છે તો સમજજો કોનો સમાવેશ છે. તો પહેલું જલવાહિનીકી, જલવાહિની જેની આકૃતિ તમને બાજુમાં દેખાય છે એ આપ્યું છે જે જલવાહિનીકી છે, પછી જલવાહિની છે, પછી જલવાહક મૃદુતક છે, એના પછી જલવાહક તંતુઓ છે. આ બધાની બનેલી છે. આ કોષોની કોષ દિવાલ પણ કેવી હશે? જાડી હશે. જલવાહિની કે અને જલવાહિનીની સંરચના જાલિકાકાર હોય છે, જાળી જેવી રચના ધરાવે છે. આ એકમો પાણી અને ખનિજ ક્ષારનું ઉધ્વ તરફ સ્થળાંતર કરે છે. ઉધ્વ એટલે ઉપરની તરફ, મૂળમાંથી આવશે અને ઉપરની તરફ પ્રકરણમાં જશે, પ્રકરણમાંથી ડાળીઓમાં અને ડાળીમાંથી પર્ણમાં. કારણ કે આપણને ખબર છે પર્ણ એ શું છે? વનસ્પતિનું રસોડું છે. એટલે ઉધ્વ તરફ કે એટલે ઉપરની તરફ સ્થળાંતર કરે છે. મૃદુતકીય એકમ ખોરાકનો સંગ્રહ કરે છે. એક માર્કમાં પૂછાય મૃદુતકીય શું કરશે? ખોરાકનો સંગ્રહ કરશે. અને પાર્શ્વ બાજુએ કિનારી તરફ પાણીનું સંવહન કરવામાં મદદરૂપ થશે. આ એનું કાર્ય થઈ ગયું. જલવાહક તંતુઓ મુખ્યત્વે આધારોત્તક કાર્ય કરે છે, આધાર આપવાનું કાર્ય કરશે. અન્નવાહક પેશી 4 પ્રકારના એકમો છે. ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક તંતુઓ અને અન્નવાહક મૃદુતકની બનેલી છે. એક માર્કમાં પૂછાય, 2 માર્કમાં પણ પૂછાય. અન્નવાહક પેશી વિશે સમજાવું કરીને ટૂંકમાં પણ પૂછે કે ટૂંકનો અંત પણ પૂછે. અન્નવાહક પેશીમાં 4 પ્રકારના એકમો કયા કયા છે? તો ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક તંતુઓ અને અન્નવાહક મૃદુતકની બનેલી છે. ચાલની નલિકા છિદ્રિષ્ઠ કોષ દિવાલયુક્ત અને નલિકાકાર કોષીય રચના ધરાવે છે. છિદ્રોવાળી રચના છે અને નલિકાકાર રચના છે. અન્નવાહક પેશી જલવાહક પેશીથી ભિન્ન પદાર્થોના કોષોમાં બંને દિશામાં ગતિ કરી શકે છે. અન્નવાહક પર્ણથી ખોરાકનું વહન વનસ્પતિના વિભિન્ન ભાગોમાં પહોંચે છે. અન્નવાહક તંતુઓ સિવાયના અન્નવાહકના કોષો એકમોમાં જીવંત કોષોના એકમો છે. બંને તરફ ગતિ એટલા માટે કારણ કે ખોરાક બની જાય ઉર્જા મેળવવા માટે, વનસ્પતિને કાર્ય કરવા માટે. ઉધ્વ દિશામાં જે ખોરાકનું વહન થયું તો ઉર્જાના વહન કરવા માટે ઉધ્વ અને નીચેની તરફ બંને દિશામાં કાર્ય કરે છે. આથી તે બંને દિશામાં ગતિ કરે છે. એટલે યાદ રાખજો, એક માર્કમાં પૂછાય, સવાલ સારા છે બધામાં. અન્નવાહક પર્ણથી ખોરાકનું વહન વનસ્પતિના વિભિન્ન ભાગોમાં થશે, બંને દિશામાં થશે. અહીંયા આગળ તમને આકૃતિ આપી છે અન્નવાહક પેશીની અને જલવાહક પેશીની. જલવાહકમાં બિંદુઓ સ્વરૂપે છે અને અન્નવાહક જોઈ શકો છો અહીંયા આગળ સ્નાયુ સ્વરૂપે છે, જોઈ શકાય છે. આપણે એક રચના જોયું હતું ચેપ્ટર 5માં સ્નાયુ કોષોની, એમાં જે રીતની હતી ને એ રીતની રચના અહીંયા આગળ જોવા મળે છે અંદરની તરફ. આકૃતિ એવી જ છે. આકૃતિ ઇઝી છે, પ્રેક્ટિસ કરજો. 2 માર્કમાં પૂછાય અન્નવાહક પેશી જલવાહક પેશી બંને. આપણે જે વાત કરી હતી અહીંયા આગળ એ જ આપેલું છે, જલવાહિની કે જલવાહિની, જલવાહક મૃદુતક. આ ઉપરાંત આપ્યું છે આપણને અન્નવાહકનો જે છેદ કર્યો છે એમાં આપણને દેખાશે જેના 4 વિભિન્ન પ્રકાર છે, તે ચાલની પટ્ટિકા, ચાલની નલિકા જોઈ શકો છો તમે, અન્નવાહક મૃદુતક અને સાથી કોષો દર્શાવેલા છે. આકૃતિ દોરજો, આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. આ વખતે બધી જ કોની? તો
વનસ્પતિની વનસ્પતિની રચના હતી પેશીઓની. હવે પ્રાણી પેશીની વાત કરીએ છે, પ્રાણી કોષોમાંથી નિર્માણ પામે છે. પ્રાણી પેશીની વાત કરીએ તો આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા છાતીનું હલનચલન થાય છે, શરીરના અંગોનું પણ હલનચલન થાય છે. અમુક વિશેષ કોષો આવેલા છે જે પેશીય કોષો કહેવાય છે. આ કોષોના સંકોચન અને શિથિલના પરિણામે અંગોને ગતિ મળે છે, અંગો કાર્ય કરે છે, ગતિ કરે છે. આ જઠર છે, આ જઠરનો ટુકડો કરેલો છે જે તમને દેખાડ્યું છે કે આ રીતની રચના ધરાવે છે અને જેની અંદર કોષો આવેલા છે. આ સ્નાયુઓ તમે લોકો 5મા ચેપ્ટરમાં બધું શીખી ગયા છો. આકૃતિ સ્નાયુ તંતુ અને સ્નાયુ કોષોની આકૃતિ આપણે જોઈ લીધી હતી. મેદ કોષો, શુક્ર કોષો આ બધું આપણે જોઈ લીધું હતું. અસ્થિ કોષો પણ જોયા હતા. અહીંયા આગળ આકૃતિ આપી છે સ્નાયુ કોષોની. સ્નાયુ તંતુ આપેલા છે, જુઓ તેમાં કોષ, કોષ કેન્દ્ર, સરળ સ્નાયુ તંતુ છે. આ સ્નાયુ તંતુઓનું સ્થાન દર્શાવે છે. એક માર્કમાં કે બે માર્કમાં આકૃતિ પૂછે. હવે વાત કરી લઈએ તેની કે શ્વસનની ક્રિયા દરમિયાન ઓક્સિજન લઈએ છે. આ ઓક્સિજન ક્યાં જાય છે? ફેફસામાં અવશોષિત થાય છે તેમજ રુધિર દ્વારા શરીરના બધા જ કોષો સુધી પહોંચે છે. કોષોને ઓક્સિજનની જરૂરિયાત શા માટે હોય છે? કણાભસૂત્રના કાર્યો આ પ્રશ્નના સમાધાન માટે એક સંકેત આપે છે જેના માટે આપણે અગાઉ અભ્યાસ કર્યો છે. રુધિર તથા તેની સાથે વિભિન્ન પદાર્થ શરીરમાં એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈ શકાય છે. ઉદાહરણ તરીકે ખોરાક અને ઓક્સિજન બધા જ કોષો સુધી પહોંચવાનું કાર્ય રુધિર જ કરે છે. કોઈ પણ જગ્યાએ આપણને વાગે છે, ઘસરકો થાય છે તો પહેલાં જ લોહી નીકળે છે. એટલે દરેક જગ્યાએ આપણું લોહી છે, બ્લડ છે, તે પહોંચે છે અને જેના લીધે લોહીની અંદર જ આપણને શું થાય છે, ઓક્સિજન અને ખોરાક દરેક અંગોને મળી શકે છે અને એ વહનનું કાર્ય કરે છે, પહોંચાડવાનું કામ કરે છે. સાથે સાથે તે જેટલા પણ નકામા પદાર્થો છે તેને એકઠા કરીને, એકત્ર કરીને યકૃત તથા મૂત્રપિંડ સુધી ઉત્સર્જન માટે પહોંચાડવાનું કાર્ય પણ કરે છે. એટલે ઉપયોગી વસ્તુ પહોંચાડશે અને નકામા પદાર્થો કોની પાસે લઈ જશે, યકૃત અને મૂત્રપિંડ પાસે. રુધિર અને સ્નાયુ બંને આપણા શરીરમાં જોવા મળતી પેશીના ઉદાહરણ છે. તેમાં કાર્યના આધારે વિભિન્ન પ્રકારના પ્રાણી પેશીઓની માટે વિચાર કરી શકીએ છીએ. અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. રુધિર સંયોજક પેશીનો એક પ્રકાર છે. યાદ રાખજો, રુધિર કઈ પેશીનો પ્રકાર છે? તો સંયોજક પેશીનો. અને સ્નાયુ એ સ્નાયુ પેશીનો પ્રકાર છે. રુધિર છે એક પેશી છે, યાદ રાખજો, ભૂલ ના કરતા. હવેનું ટોપિકમાં આપણે શીખવાનું છે અધિચ્છદીય પેશી વિશે, કે અધિચ્છદીય પેશી શું છે અને તેની રચના, તેના પ્રકારો, તેનું વર્ગીકરણ શું છે, તેના વિશે માહિતી મેળવવાની છે. યાદ રાખજો, આખો સવાલ તમને 3 માર્કમાં 4 માર્કમાં પૂછાઈ શકે છે. પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપ રક્ષણ આપતી પેશીને અધિચ્છદ પેશી કહે છે. 1 માર્કનો સવાલ, અધિચ્છક પેશી કોને કહે છે? તો અધિચ્છદ પેશી પ્રાણીના શરીરને ઢાંકે છે અને બાહ્ય આવરણને રક્ષણ આપે છે. અધિચ્છદ શરીરના અંદર રહેલા મોટા ભાગના અંગો અને પોલાણો કે અવકાશોને ઢાંકે છે, ઢાંકવાનું કાર્ય કરે છે અંગોને. તે વિભિન્ન પ્રકારના શારીરિક તંત્રને એકબીજાથી અલગ કરવા માટે અંતરાલ કે અવરોધોનું નિર્માણ કરે છે. ત્વચા, મોનું અસ્તર, અન્નનળી, રુધિરવાહિનીનું અસ્તર, ફેફસામાં વાયુકોષ્ઠો, મૂત્રપિંડ નલિકા બધા જ અધિચ્છદીય પેશીના બનેલા છે. 1 માર્કનો સવાલ, અધિચ્છદીય પેશીનું શું બનેલું છે? તો આ બધું જ લખવાનું. ત્વચા, મોનું અસ્તર, અન્નનળી, રુધિરવાહિનીનું અસ્તર, ફેફસાના વાયુકોષ્ઠો, મૂત્રપિંડ નલિકા બધા જ અધિચ્છદીય પેશીના બનેલા છે. અધિચ્છદીય પેશીના કોષો એકબીજાના સાથે ચુસ્ત રીતે સતત જોડાઈને એક આચ્છાદિત આવરણનું નિર્માણ કરે છે. એકબીજા સાથે જોડાય છે અને આચ્છાદિત આવરણ બનાવે છે. તે આવરણોની વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ ઓછી માત્રામાં હોય છે અને મોટાભાગે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. આંતરકોષીય અવકાશ પ્રાણી પેશીમાં જોવા નથી મળતો, વનસ્પતિ પેશીમાં જોવા મળે છે. એટલે આપણામાં શું હોય છે, આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે, એટલે કે હોતો નથી. સ્પષ્ટ છે કે પદાર્થ શરીરમાં પ્રવેશે કે બહાર નીકળે તે અધિચ્છદના કોઈ પણ સરખે પટલમાંથી અવશ્ય પસાર થશે. 1 માર્કમાં પૂછાય કે કોઈ પણ પદાર્થ શરીરમાં પ્રવેશે તો કયા સ્તરમાંથી અવશ્ય પસાર થશે? તો અધિચ્છદ પેશીના સ્તરમાંથી કે પટલમાંથી પસાર થશે. વિભિન્ન પ્રકારની અધિચ્છદીય કોષોમાં વચ્ચે પારગમ્યતા શરીર અને બાહ્ય વાતાવરણ તેમજ શરીરના વિભિન્ન અંગોની વચ્ચેના પદાર્થોમાં આદાન પ્રદાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું કાર્ય કરે છે. અધિચ્છદનું કાર્ય, યાદ રાખજો, શરીરના વિભિન્ન અંગો વચ્ચે પદાર્થનું આદાન પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આદાન પ્રદાન એટલે કે આપ લે એક કોષમાંથી બીજા કોષમાં જાય છે ત્યારે અધિચ્છદીય પેશીમાંથી અવશ્ય પસાર થઈને જશે. સામાન્ય રીતે બધી જ અધિચ્છદીય એક બાહ્ય રેસામય આધાર આપતી આધાર કલા જ નીચે જ રહે છે. પેશીઓને અલગ કરે છે
कार्य शू करशे अधिच्छदीय ते बाह्य रेशा में आधार आपती आधार कला जे नीचे रहे छे ते पेशी ने अलग करे छे विभिन्न करे छे एकबीजा ने विभिन्नता पाड़े छे जुदापणू दर्शावे छे। आनाथी खबर पड़े अधिच्छदीय पेशी थी कि कया अंगों कई रीते विभिन्न छे एकबीजा थी। विभिन्न अधिच्छेदीय पेशी की संरचना में विभिन्न प्रकार की हो कार्य पर निर्भर करे जम के रुधिरवाहिनी के फेफसा वायुकोषनु असरना कोषो ज्या पदार्थन संवहन पसंदगीमान प्रवेशशील पटल द्वारा थाय विषे अपने चैप्टर 5 में शीखी गया है। पसंदगीमान प्रवेशशील पटल विषय त्या सरल चपटा प्रकार अधिच्छेद पेशी कोषो आवेला होय छे जेने सरल लादीसम अधिच्छेद कहे छे। सरल लादीसम अधिच्छेद कोषो खूबज अँ आकृति तमने आपेली छे जोई शको छो घनाकार छे स्तंभाकार छे अने श्रुति लादीसम आपेला छे। याद रखो बधी आकृति एक्जाम में पूछाय कई पण आज अधिच्छेद पेशीना कोषो छे जे खूबज पातळा चपटा नाजुक अस्तरना बनेला होय छे स्तरना बनेला होय छे। अन्ननळी अने मोढ़ानी अंदरनो अस्तर पण लादीसम अधिच्छेद पेशी द्वारा आवृत होय छे बनेलू होय छे। शरीरनुं रक्षणात्मक आवरण तथा त्वचा आज लादीसम अधिच्छेद पेशीथी बनेला होय छे। याद रखो एक मार्क में पूछा है कि शरीर रक्षणात्मक आवरण अथवा तो त्वचा त्वचा शू थू शरीर रक्षणात्मक आवरण थू त्वचा शू करे तो शरीर अंगों ने रक्षण आप काम करे एक आवरण है जे शेनु बनेलू है तो ये लादीसम अधिच्छद बनेलू है देखाय आग पहली आकृति लादीसम आपेली है। त्वचा अधिच्छदीय पेशी कोषो कपावा के फाटवा बचवा अनेक स्तर में सुव्यवस्थित गोठवायेली हो कारण के घना बदा स्तरों की सुव्यवस्थित गोठवणी की रीत धरावे छे। आथी अधिच्छदीय पेशी ने स्तरीय के श्रृंगीय श्रुत अधिच्छद पेशी कहे छे। आपने खबर छे सहज चामड़ी उपर वागी जाए छे त्वचा उपर वागी जाए छे तो त्वचा नी अंदर पण घना बदा लेयर होय छे तरत ज शू थाय छे लोही निकले छे पछी त्वचा होय छे उपर बीजी त्वचा नुं निर्माण थई जाय छे। कोई पण घसरको थयो होय छे तो फरीथी शू थाय छे रुधिरना अंदर आवेला त्राक कणो छे जेना लीधे त्यां आगळ नवी त्वचा की रचना थई जाए छे। आम आ विविध स्तर की बनेली छे आथी आने स्तरीय के श्रृंगीय श्रुति अधिच्छद पेशी पण कहे छे। एक मार्क में पूछाशे ज्या अभिशोषण और स्त्राव थतो होय छे जेम के आंतरडानी अंदरनो असर जेमां लांबा अधिच्छदीय कोषो हाजर होय छे। आ स्तंभाकार अधिच्छद पेशीना कोषो स्तंभाकार पिलर जेवा होय छे जोई शको छो नीचे आपेला छे पक्षमलना नामे ओळखाय छे सी जोई अहीं आगळी आकृति में छे स्तंभ जेवा छे थांभला जेवी रचना छे। आ अधिच्छदीय अवरोध ने पसार करवा माटे मददरूप थशे। श्वासनळी में स्तंभाकार अधिच्छदीय पेशी में पक्षमो आवेला छे जो कि अधिच्छदीय पेशीना कोषोनी बहारनी सपाटी पर वाळ जेवी रचना होय छे ते पक्षमल हलनचलन करी शके छे तेमनी गति श्लेष्मने आगळ स्थळांतरित करीने प्रदेशने स्वच्छ करवामां मददरूप थाय छे। आवा प्रकारना अधिच्छदीय पेशीने पक्षमल अधिच्छद पेशी कहे छे। याद राखजो स्तंभाकार बीजुं नाम शुं थशे पक्षमल अधिच्छद पेशी थशे। आ बात थी कोनी संभाकार हवे बात है घनाकार की उपर आकृति में घन आकार आप क्यूबनो आकार है घन विषय तमे जाणो छो आकृति की रचना पण ए रीतनी तमने देखाय छे। एक्जाम में पूछे आकृति घनाकार अधिच्छद पेशी घन आकार है कोषों की लंबाई पौड़ाई ने जाड़ाई एक सरखी हे घन तमने खबर है चौरस घन स्वरूप में हे तो अपने घनाकार कही है। मूत्रपिंड की नलिका ने लाल ग्रंथियों की नलिका असर निर्माण थाय ज्यां यांत्रिक आधार आपशे। यांत्रिक आधार आपवानुं कार्य अहीं कोण करे छे तो घनाकार पेशी करे छे। आ अधिच्छदीय कोषो धरावती विशिष्टता दर्शावीने ग्रंथि कोषो तरीके काम करशे। याद राखजो आ घनाकार पेशी छे कई रीते कार्य करे छे तो ग्रंथि कोष तरीके काम करे छे ते जे अधिच्छदीय पेशीनी सपाटी पर पदार्थनो स्त्राव करे छे। केटलीकवार आ अधिच्छदीय पेशी केटलाक भागोमां अंदरनी तरफ वळेली होय छे अने एक बहुकोषीय ग्रंथिनुं निर्माण करे छे। आ पेशीने ग्रंथि अधिच्छद पेशी पण कहे छे। घनाकार जे छे एने शुं बोलाशे ग्रंथीय अधिच्छद पेशी। संयोजक पेशी की बात करिए रुधिर ने एक प्रकार की संयोजक पेशी कहे छे। शा माटे तेने संयोजक पेशी कहे छे जे प्रकरण की प्रस्तावना में आ बाबत एक निर्देशन आपेलू छे। हवे तेना विषे विशिष्ट माहिती मेळवानी छे विस्तृत प्रमाण में जाणवानुं छे। आ संयोजक पेशीना कोषो एकबीजा साथे ओछा जोड़ायेला होय छे अने आंतरकोषीय आधार द्रव्य में खूपेला के गोठवायेला होय छे। आ आंतरकोषीय आधार द्रव्य जेवुं जेली जेवुं प्रवाही होय छे घनता धरावतो के बरड होय छे। आंतरकोषीय आधारक द्रव्यनो स्वभाव विशिष्ट संयोजक पेशीना कार्यने अनुसरीने परिवर्तनशील रहे छे। मोस्ट इम्पोर्टंट छे समझजो आंतरकोषीय आधार द्रव्य जेली जेवू प्रवाही घनता धरावतो के बरड होय छे अने आ जे आंतरकोषीय आधारक छे
જે દ્રવ્ય છે તેનો સ્વભાવ વિશિષ્ટ સંયોજક પેશીના કાર્યને અનુસરીને પરિવર્તનશીલ હોય છે, બદલાતું રહે છે. રુધિરનું એક ટીપું સ્લાઇડ પર લઈ અને હાજર વિભિન્ન પ્રકારના કોષોને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોજો. આ લોહી છે જેનું બિંદુ લીધું છે અને તેને શું કર્યું છે જોયું છે, જોઈ શકો છો આકૃતિમાં. જાલાકાર તંતુ છે, તંતુ કોષો છે, બૃહદ કે ભક્ષક કોષ છે, દર્શાવ્યા છે અહીંયા આગળ નામ છે. પછી મેદ બિંદુ આપેલું છે, કોષ કેન્દ્ર પણ આપેલા છે. મેદકોષ આપણે શીખી ગયા છીએ, આકૃતિ ચેપ્ટર 5માં આપેલું છે. સ્નાયુ કોષો, મેદકોષો, અસ્થિકોષો, શુક્રકોષો વગેરે વિશે આપણે શીખી ગયા છીએ. આ ઉપરાંત તમે આકૃતિ નીચે જોઈ શકો છો વિભિન્ન આકૃતિ આપેલી છે. એ છે તંતુ ઘટક પેશી છે, બી મેદપૂર્ણ પેશી છે, સી સંયુક્ત અસ્થિ પેશી છે, ડી કાચવત્કાસ્થિ છે અને નીચે ઈ આપેલું છે તે રુધિર કોષના પ્રકાર છે. જુઓ અહીંયા આગળ આ રુધિર કોષોના વિભિન્ન પ્રકારો છે. વિભિન્ન શ્વેત રુધિર કણિકાઓ દર્શાવવામાં આવી છે, લાલ રુધિર કણિકાઓ છે. તમને ખબર છે લોહીની અંદર શ્વેત કણો છે, ત્રાક કણો છે, રક્ત કણો આવેલા છે જે રુધિર કણો પણ કહેવાય છે, જે આકૃતિમાં તમને દર્શાવવામાં આવ્યા છે. જોઈ શકો છો અહીંયા આગળ વિભિન્ન દર્શાવ્યા છે તમને અને જેના વિશે તમને ઉપર માહિતી આપેલી છે. રુધિરના પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્યના ભાગને રુધિર રસ કહે છે, જેને પ્લાઝમા પણ કહે છે. અત્યારે તમને ખબર છે કોરોના વખતે પ્લાઝમા લે છે જે કોરોનાથી સ્વસ્થ થઈ ગયેલું વ્યક્તિ છે તેના, અને પ્લાઝમામાં એન્ટીબોડી બની જાય છે જે કોરોના સામે લક્ષણ આપે છે. એટલે જે કોરોનામાં ગંભીર પરિસ્થિતિમાં હોય તો તેમને પ્લાઝમા આપે છે, એટલે કે રુધિર રસ આપે છે, અને જેના દ્વારા તે લોકો સ્વસ્થ થાય છે, જેની માહિતી તમને લોકોને ખબર જ છે. રુધિરસમાં લાલ રુધિર કોષો છે, શ્વેત રુધિર કોષો છે, તેમજ ત્રાક કણો નિલંબિત રીતે હોય છે. યાદ રાખજો, તમારે રુધિર કોષો અને શ્વેત કણો જોવા હોય ને, જેની માહિતી મળવી હોય ને, એના કાઉન્ટ હોય છે, નંબર્સ હોય છે. ઘણામાં નથી હોતા કે વ્હાઇટ સેલ્સ એટલે કે શ્વેત કણો વધી જાય. આ શ્વેત કણો એ જ હું શ્વેત રુધિર કોષની વાત કરું છું. એનું પ્રમાણ વધી જાય તો પણ ઘણાને તાવ આવે છે અને ઘણાના કાઉન્ટ ઘટી જાય છે. વ્હાઇટ સેલ્સ કહેવાય છે અને વ્હાઇટ સેલ્સના કાઉન્ટ ઘટી જાય તો આપણે બીમાર પડે છે, જે નિશ્ચિત માત્રામાં હોવા જોઈએ. તમે કોઈ પણ રિપોર્ટ જોશો ને એના તો WBC લખેલું હોય છે, RBC WBC હોય જ છે અંદર. WBC કે એટલે અહીંયા આગળ શ્વેત કણો, એટલે અહીંયા આગળ આપણે શું નામથી બોલાઈએ છીએ, શ્વેત રુધિર કોષોના નામથી જે અંદર હોય છે અને નિશ્ચિત માત્રામાં હોવા જોઈએ. એની જે લિમિટેશન હોય છે ત્યાં સુધી હોય તો વ્યક્તિ બીમાર પડતો નથી. તેમજ ત્રાક કણો નિલંબિત રીતે હોય છે. રુધિરસમાં પ્રોટીન, મીઠું તથા અંતઃસ્રાવો પણ હોય છે. રુધિર વાયુઓ, શરીરના પચેલા ખોરાક, અંતઃસ્રાવ, ઉત્સર્જિત પદાર્થોને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં વહન કરે છે, તે આપણે શીખી ગયા છે, આપણે જાણીએ છીએ. અસ્થિ સંયોજક પેશીનું એક અન્ય ઉદાહરણ છે. યાદ રાખજો અસ્થિની વાત છે. અસ્થિ એટલે જે હાડપિંજર છે, હાડકા છે, તેને અસ્થિ કહેવામાં આવે છે. અસ્થિકોષોની આકૃતિ આપણે શીખી ગયા છે, 5મા ચેપ્ટરમાં આવી ગઈ છે. શરીરનું હાડપિંજરનું નિર્માણ અસ્થિ દ્વારા થાય છે, શરીરને આકાર આપે છે, તે સ્નાયુ પેશીઓને મદદરૂપ થાય છે અને શરીરના મુખ્ય અંગોને આધાર આપવાનું કામ કરશે. તે પેશી મજબૂત અને કઠણ હોય છે. અસ્થિકોષો આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલું હોય છે, જે કેલ્શિયમ તથા ફોસ્ફરસનું બનેલું હોય છે. બે નજીકના બે ક્રમિક અસ્થિઓ એકબીજા સાથે એક અન્ય સંયોજક પેશી દ્વારા જોડાય છે, તેને અસ્થિબંધ સ્નાયુ કહે છે. એક માર્કમાં પૂછાય અસ્થિબંધ સ્નાયુ કોને કહેવાય, તો બે નજીકની કે ક્રમિક અસ્થિ એકબીજા સાથે જોડાશે કે અન્ય સંયોજક પેશી દ્વારા જોડાશે તો તેને અસ્થિબંધ સ્નાયુ કહેવાશે. આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. તમને ખબર જ છે હાડકા તો કેવા હોય તો સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે, એટલે આ પેશી પણ કેવી હશે, સ્થિતિસ્થાપક અને મજબૂત હશે. સ્નાયુમાં ખૂબ જ ઓછું આંતરકોષીય આધારક દ્રવ્ય હોય છે. આ એક પ્રકારની સંયોજક પેશી સ્નાયુબંધ છે, જે સ્નાયુ પેશી કે માંસ પેશીઓને અસ્થિઓ સાથે શું કરે છે, જોડે છે. સ્નાયુબંધ મજબૂત તથા સીમિત સ્થિતિસ્થાપકતાવાળી રેસામય પેશી છે. તમને પૂછે સ્નાયુબંધ એ કેવી પેશી છે, તો મજબૂત તથા સીમિત સ્થિતિસ્થાપકતાવાળી રેસામય પેશી છે. કાસ્થિની વાત કરીએ છે, એક પ્રકારની સંયોજક પેશી છે. એ સંયોજક પેશી પૂછે તો તમારે બધી માહિતી આપવાની આવશે. કાસ્થિ છે, અસ્થિ છે, બધાનું તમારે અંદર લખી કાઢવાનું. કાસ્થિ એક પ્રકારની સંયોજક પેશી છે, જેમાં કોષો વચ્ચે પર્યાપ્ત સ્થાન હોય છે. તેનું આંતરકોષીય આધારક દ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું બનેલું છે. પૂછાય કાસ્થિનું આધારક દ્રવ્ય શેનું બનેલું છે, તો પ્રોટીન અને શર્કરાનું. તે અસ્થિઓના સાંધામાં લીસા બનાવશે. અસ્થિના સાંધાને કેવા બનાવે છે, લીસા બનાવે છે.
વિકાસથી નાક કાન ગળું અને શ્વાસનળીમાં હાજર હોય છે. યાદ રાખજો, કાન નાક ગળું અને શ્વાસનળી શાના બનેલા છે? તો કાસ્થી પેશીના બનેલા છે. એક માર્કમાં પૂછાય. આપણા કાનને કાસ્થીને વાળી શકીએ છે, પરંતુ હાથના અસ્થિને વાળી શકતા નથી. વિચારો આ બે પેશી કેવી રીતે ભિન્ન છે. અસ્થિ એટલે તમને ખબર છે, હાડકા હોય છે, જેમાં તમે જુઓ હાથ છે અને વચ્ચેથી તમે વાળી નથી શકતા, પરંતુ કાન જે કાસ્થીનો બનેલો છે તો તેને વાળી શકાય છે. આનું તમને તફાવત પણ પૂછે, શેનું બનેલું છે તે માહિતી પણ તમને પૂછે. યાદ રાખજો, આ બધું એક્ઝામમાં પૂછાય એવા સવાલો છે અંદરથી. હવે આગળ આપણે વાત કરીએ તંતુ ઘટક સંયોજક પેશીની. તંતુ ઘટક સંયોજક પેશી તે ત્વચા અને સ્નાયુ પેશી કે માંસપેશીની વચ્ચે રુધિરવાહિનીની ચારે તરફ ચેતા અને અસ્થિમજ્જામાં જોવા મળે છે. એક માર્કનો સવાલ, તંતુ ઘટક સંયોજક પેશી ક્યાં જોવા મળે છે? તો ત્વચા અને સ્નાયુ પેશી કે માંસપેશીની વચ્ચે રુધિરવાહિનીની ચારે તરફ ચેતા અને અસ્થિમજ્જામાં જોવા મળે છે. તે અંગોની અંદર ખાલી જગ્યાને ભરે છે અને પૂર્ણ કરે છે. તંતુ ઘટક પેશીનું કાર્ય શું થશે? તો અંગોની વચ્ચેની ખાલી જગ્યામાં તે હોય છે, આંતરિક અંગોને આધાર આપશે અને પેશીમાં સમારકામમાં મદદરૂપ થશે. પેશીનું સમારકામનું કાર્ય કોણ કરશે? તો તંતુ ઘટક સંયોજક પેશી કામ કરશે. આમ આપણા શરીરમાં ચરબી ક્યાં સંગ્રહ પામે છે? ચરબી કે મેદનો સંગ્રહ કરવાવાળી મેદપૂર્ણ પેશી ત્વચાની નીચે આંતરિક અંગોમાં જોવા મળે છે. આ પેશીના કોષો ચરબી કે મેદના ગોલ ગોલકોથી ભરેલા હોય છે, ગોળ આકાર હોય છે. તમે આગળ આકૃતિમાં જોઈ જ લીધું છે, ચેપ્ટર 5માં તો આપેલી છે. આ ઉપરાંત અહીં આગળ ઉપર આપણે મેદકોષોની આકૃતિ જોઈ લીધી છે. મેદપૂર્ણ પેશી તમને બી આપેલું જ છે. ગોલકો છે, ગોળ આકાર છે, આ મેદબિંદુ છે. અને મેદ ચરબી ઘટક દ્વારા બને છે, એટલે કે તૈલીય પદાર્થ વધારે ખાવાથી તેનું નિર્માણ વધે છે. ચરબી કે મેદનો સંગ્રહ ત્યાં થશે, તેના કારણે ઉષ્મા નિયમનનું પણ કાર્ય કરી શકાય છે. શેના લીધે ઉષ્મા નિયમનનું કાર્ય થશે? તો ચરબી કે મેદનો સંગ્રહ થવાના લીધે ઉષ્મા નિયમનનું કાર્ય થાય છે. આ વાત હતી સંયોજક પેશીની. હવે વાત છે સ્નાયુ પેશીની. સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી હોય છે, જેની રચના આપણને ખબર છે, સ્નાયુ જેવી રચના હોય છે, જેને સ્નાયુ તંતુ પણ કહે છે. આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રસરણ માટે જવાબદાર છે, જેના લીધે જ આપણે હલનચલન કરી શકીએ છીએ, વસ્તુને ઉંચકી શકીએ છીએ. વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે, જેને સંકોચનશીલ પ્રોટીન કહે છે, અને સંકોચન અને શિથિલનને ગતિ આપે છે. યાદ રાખજો, આકૃતિ ધ્યાનથી જોજો. આ ત્રાકાકાર સ્નાયુ કોષો દર્શાવ્યા છે, કોષ કેન્દ્ર પણ આવેલું છે, રેખીય પટ્ટિકાઓ પણ અંદર જોવા મળે છે. આકૃતિમાં દર્શાવ્યું છે સ્નાયુ તંતુઓના પ્રકારોમાં રેખીય સ્નાયુ છે, સરળ સ્નાયુ છે અને રદ સ્નાયુ છે. જોઈ શકો છો રેખીય પટ્ટિકાઓ અને કોષ કેન્દ્રો છે. આપણે હૃદય બોલીએ છીએ પણ લખીએ છીએ હૃદયથી, એટલે આ હદ નથી, હૃદ છે. ધ્યાન રાખજો. અહીંયા આગળ ઘણા હૃદય લખેલું હોય છે, હ અને ર આ રીતનું લખેલું હોય છે, હૃદય બોલાય, પણ ઘણા હૃદય બોલતા હોય છે, જે ખોટું છે. આ જોડાક્ષર છે, જેના વિશે મેં ગુજરાતી વ્યાકરણમાં જોડાક્ષરનો વિડીયો મૂક્યો છે, ત્યાં પણ દર્શાવ્યું છે, જ્યાં એક જગ્યાએ આવું આવે છે. હૃદય તો લખાય છે આ રીતે, હથિત લખાશે, આ રીતે રચના છે લખવાની, પણ બોલાશે હૃદય. એમાં અહીંયા આગળ હૃદ સ્નાયુ છે, હદ નથી, ધ્યાન આપજો. કેટલીક સ્નાયુઓની ગતિ આપણે ઈચ્છા અનુસાર કરાવી શકીએ છીએ. હાથ છે, પગ છે, તેના સ્નાયુ ઈચ્છા અનુસાર કાર્ય કરે છે અને તેની ગતિને રોકી શકીએ છીએ. આવા પ્રકારના સ્નાયુને ઐચ્છિક સ્નાયુ કહે છે. ઐચ્છિક સ્નાયુ પેશી કહેવાશે, ઈચ્છા પ્રમાણે ચાલે છે એટલે ઐચ્છિક. આ સ્નાયુઓને કંકાલ સ્નાયુ કે કંકાલ સ્નાયુ પેશી પણ કહેવાશે, કારણ કે તે મોટાભાગે અસ્થિ સાથે સીધું જ જોડાયેલું હશે, જેના લીધે આને શું બોલાશે? ઐચ્છિક. સીધું જોડાણ ધરાવે છે, શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં ઉપયોગી છે, મદદરૂપ છે. સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા આ સ્નાયુ તંતુઓ આછા ઘેરા રંગના પટ્ટાઓ એકાંતરે રેખાઓની જેમ ગોઠવાયેલા હોય છે. આ એક માર્કમાં પૂછાય, રચના કઈ રીતે છે, કઈ રીતે ગોઠવાયેલા છે? તો સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા સ્નાયુ કોષો સ્નાયુ તંતુઓ આછા ઘેરા રંગના પટ્ટામાં એકાંતરે રેખામાં જોવા મળે છે. આના લીધે તેને રેખિત સ્નાયુ પેશી પણ કહેવાશે. આ પેશીના કોષો લાંબા, નળાકાર, અશાખિત અને બહુ કોષ કેન્દ્રીય હોય છે. એક કરતાં વધારે કોષ કેન્દ્ર હોય છે એટલે એને બહુ કોષ કેન્દ્રીય કહેવાય છે. અન્નનળીમાં ખોરાકનું વહન કે રુધિર વહનમાં રુધિર પ્રવાહનું વહન જેવું વહન ઐચ્છિક નથી, એ આપણા હાથના કંટ્રોલમાં નથી હોતું. આની ગતિવિધિ સ્વયં સંચાલિત હોતી નથી. આની ગતિ ઈચ્છાનુસાર શરૂ કે બંધ થતી નથી. આપણે ખાધું ઈચ્છા થઈ ગઈ કે હવે
આ જે પ્રક્રિયા થાય છે અંદર જઠરમાં પાચન થાય છે તેને બંધ કરી દેવી છે, તો એ બધું આપણા કંટ્રોલમાં હોતું નથી. હૃદયના જે ધબકારા છે તો એ આપણા કંટ્રોલમાં નથી બંધ કરવા, કે આપણે જ્યારે ઈચ્છા કરીએ કે ના હવે હૃદયના ધબકારા બંધ થઈ જાય અને ઈચ્છા કરીએ ચાલુ થઈ જાય, તો આ બધું આપણા હાથમાં નથી. જે આપણા હાથમાં નથી, સ્વયં સંચાલિત નથી, તેવા બધા જ સ્નાયુ પેશીને અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવાય છે. એટલે બન્યા છે સ્નાયુથી પરંતુ આપણા હાથમાં નથી. જેમ કે મોટા આંતરડામાં જે પાચનની ક્રિયા થાય છે જઠરમાં થાય છે, પછી ફેફસા જે શ્વાસ લે છે, હૃદય જે ધબકારા કરે છે, તો એ બધું અનૈચ્છિક સ્નાયુ પેશીથી થાય છે, જેમાં ગતિ કે વહનશીલતા પર નિયંત્રણ આપણું ખુદનું હોતું નથી. આંખની કેકી, મૂત્રવાહિની, ફેફસામાં શ્વાસવાહિની પણ જોવા મળે છે. કોષો કે તંતુઓ લાંબા અને તેના અંતિમ છેડા સાંકડા એટલે કે ત્રાકાકાર હોય છે. તેના કોષો એક કોષ કેન્દ્રીય પણ હોય છે. અરેખિત સ્નાયુ પેશી પણ તેને કહેવાય છે. અરેખિત શા માટે કહે છે અને રેખિત શા માટે કહે છે, તો તમને ખબર હશે, એક રેખામાં હોય તો શું થશે, રેખિત. એક રેખામાં નહીં હોય જેથી એને શું બોલાશે, અરેખિત કહેવાશે. આ યાદ રાખજો, સ્નાયુ પેશીને તેના પ્રકારો પૂછાશે પરીક્ષામાં. હવે વાત કરીએ આગળ કે હૃદયના, જોયું હૃદય ઉચ્ચારણ થશે લખ્યું છે હ, પણ હૃદયના બોલતા હૃદય બોલાય છે. સ્નાયુઓ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરે છે. આ અનૈચ્છિક સ્નાયુ પેશીને હૃદય સ્નાયુ પેશી કહે છે, કાર્ડિયલ પણ કહેવાય છે ઇંગ્લિશમાં. હૃદયના સ્નાયુ તંતુઓ કે કોષો નળાકાર શાખિત કે એક કોષ કેન્દ્રીય હોય છે, એટલે કે એક કોષ કેન્દ્ર ધરાવે છે. આ વિભિન્ન પ્રકારની સ્નાયુ પેશીના સંરચનાકીય તુલના કરવાની છે. કોની કોની? તો વિભિન્ન પ્રકારની સ્નાયુ પેશીની કઈ રીતે રચના કરવામાં આવી છે તેના વિશે તમારે શું કરવાની છે, તુલના કરવાની છે. આજે હૃદયના સ્નાયુ છે પણ કેવા છે, અનૈચ્છિક સ્નાયુ પેશીના બનેલા છે. તેમના આકાર, કોષ કેન્દ્ર અને તેના સ્થાનને તમારે આકૃતિ દોરી અને નોંધવાનું છે. હવે વાત કરવાની છે ચેતાપેશીની, જેમાં ચેતાકોષોનો સમાવેશ થાય છે. બધા જ કોષોમાં ઉત્તેજના અને અનુરૂપ પ્રતિચાર આપવાની ક્ષમતા ધરાવે છે. ઉત્તેજનાના પ્રમાણે પ્રતિચાર, એટલે કે આંગળી હોય એના ઉપર કાંટો વાગે છે કે પગમાં કાંટો વાગે છે તો પગ તરત જ શું કરીએ છીએ, ઝડપથી ઉઠાવી લઈએ છીએ. તો આ શું થયો, પ્રતિચાર આપ્યો છે. એટલે કોઈ ક્રિયા થઈ સામે શું કરીએ છીએ, પ્રતિચાર આપીએ છીએ. મીણબત્તીમાં આપણી આંગળી નાખીએ છીએ તરત જ શું કરીએ છીએ, હટાવી લઈએ છીએ. તો આ પણ શું થયું, એક પ્રકારનો પ્રતિચાર થયો. કઈ વસ્તુ વાગે છે તો ત્યાંથી હાથ હટાવી લઈએ છીએ, તો એ બધો પ્રતિચાર થયો. તો આ જે સંદેશો આપે છે એ બધું જ કાર્ય કોણ કરે છે, ચેતાપેશી. તો ચેતાપેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થાય છે. ઉત્તેજના ખૂબ જ ઝડપથી સમગ્ર શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. મગજ કે મસ્તિષ્ક, કરોડરજ્જુ અને ચેતાઓ, આ બધી જ રચના ચેતાપેશીની બનેલી છે. યાદ રાખજો, ચેતાપેશીની રચનામાં કોનો કોનો સમાવેશ થશે, તો મગજ કે મસ્તિષ્ક, મગજ અને મસ્તિષ્ક બંનેનો અર્થ એક જ થાય છે. કરોડરજ્જુ અને ચેતાઓ, ચેતાપેશીના કોષોને ચેતાકોષો કહે છે, જેની આકૃતિ ચેપ્ટર 5માં આવી ગઈ છે, અહીંયા પણ દર્શાવી છે છેલ્લે. ચેતાકોષોમાં કોષ કેન્દ્ર, કોષરસ એટલે કે ચેતારસ હોય છે, તેમાંથી જ ચેતાકોષમાંથી લાંબા પાતળા વાળ જેવી શાખાઓ નીકળતી હોય છે. યાદ રાખજો, શેમાંથી નીકળશે, તો ચેતાકોષોમાંથી જ નીકળશે. સામાન્ય રીતે પ્રત્યેક ચેતાકોષ આવી જ રીતે લાંબા પ્રવર્ધના હોય છે, જેને અક્ષતંતુ કહે છે, અને ખૂબ જ નાની શાખા ધરાવતા પ્રવર્ધને શિખાતંતુ કહે છે. એક ચેતાકોષ 1 મીટર સુધી લાંબો હોઈ શકે છે, આટલી બધી લંબાઈ ધરાવતો હોઈ શકે છે. ઘણા બધા ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા એકબીજા સાથે જોડાઈ અને ચેતાઓનું નિર્માણ કરે છે. એટલે આ તંતુઓ છે કોની સાથે જોડાશે, સંયોજક પેશી સાથે, અને ચેતા બને છે. અહીં આકૃતિ તમને આપેલી છે, જુઓ દેખાય છે. અક્ષતંતુ જેની ઉપર વાત કરી છે, શિખાતંતુ, વચ્ચે કોષ કેન્દ્ર છે, આ ચેતા કોષ કહે છે, અને છેલ્લે અંતે આપ્યું છે ચેતાંતુ આપેલા છે. ચેતાના સ્પંદન કે ઉર્મી વેગ આપણને ઈચ્છાનુસાર આપણા સ્નાયુના હલનચલનમાં મદદરૂપ થાય છે. એટલે આપણી ઈચ્છા થાય હાથ ઊંચા કરવાની, ચાલવાની, દોડવાની, કસરત કરવાની, આ બધાનું આધાર શેના ઉપર છે, ચેતાના સ્પંદન અને ઉર્મી વેગ ઉપર છે. એક માર્કમાં પૂછાય, સારો સવાલ છે. ચેતા તેમજ સ્નાયુઓ પેશીના કાર્યાત્મક સંયોજન સામાન્ય રીતે બધા જ સજીવોમાં પાયારૂપ છે, મુખ્ય છે. તેની સાથે સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓની ઝડપ, ગતિશીલતા આપે છે. પ્રાણીઓમાં કાર્ય કરવાની ઝડપ પણ ચેતા પેશીઓના આધારે જ પૂરી થાય છે. આમ અહીં આગળ એ આપણું છઠ્ઠું પાઠ પેશી પૂરો થાય છે. ટોપિકમાં શું શીખ્યા છે તેના વિશે સમજી લઈએ, તો પહેલાં વાત કરી આપણે પેશીની, જેમાં વનસ્પતિ પેશી હતી, જેના બે પ્રકાર હતા. એક હતું વર્ધનશીલ, એટલે કે વર્ધમાન પેશી પણ કહેવાય છે, બીજું હતું સ્થાયી પેશી. વર્ધનશીલના પાછા 3 પ્રકાર હતા, અગ્રસ્થ, પાશ્વી અને આંતરવિષ્ટ. સ્થાયી પેશીના 2 હતા, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી.
સરળ સ્થાયી પેશીના પાછા ત્રણ પ્રકારો મૃદુતક, સ્થૂલકર્ણક અને દ્રઢુતક હતા. જટિલ સ્થાયી પેશીના બે પ્રકારો જલવાહક અને અન્નવાહક પેશી હતા. મૃદુતકમાં આપણે શીખ્યા હતા સામાન્ય મૃદુતક, હરિતકર્ણોતક અને વાયુતક મૃદુતક શીખ્યા હતા. આ બેઝિક ઝાંખા પાઠનું જટિલ સ્થાયી પેશી પછી આપણે પ્રાણી પેશીની માહિતી મેળવી, જેમાં અધિચ્છદીય, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી એમ ચાર પ્રકાર પડે છે. અધિચ્છદ પેશીમાં આપણે ત્રણ પ્રકાર શીખ્યા હતા, લાદીસમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ, સ્તંભી અધિચ્છદ. સંયોજક પેશી શીખ્યા, જેમાં રુધિર, અસ્થિ, કાસ્થિ, અસ્થિબંધ, સ્નાયુબંધ, તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી બધાનો સમાવેશ એમાં કર્યો સંયોજક પેશીમાં. સ્નાયુ પેશી શીખ્યા, તેના પ્રકારો શીખ્યા, જેમાં રેખિત હતું, અરેખિત અનુ અને રદ સ્નાયુ હતું. અને છેલ્લે આપણે ચેતાપેશી શીખ્યા, જેમાં આપણે ચેતાકોષની આકૃતિ સમજી. આમાં આગળ આ પાઠ પૂરો થાય છે.